सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्निवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरान्भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान्नि जय श्रीहरिकृष्णमहाराजनि जय श्री श्रीगणश्यामाराजनि जय श्री श्रीरामचन्द्र भगवान् जय બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ ગરડા અંતે પ્રકરણ નું તેત્રીસ નું વચનામૃત ચાલે છે આજનો આ પવિત્ર દિવસ છે મહારાજનું આજના દિવસે પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું તેમજ મર્યાદા પુરુષોત્તમ રામા અવતાર એમનું પ્રાગટ્ય પણ આજના જ દિવસે આ પૃથ્વી ઉપર મધ્યાહન કાળે બાર વાગે થયું આપણે થોડીક વચનામૃત વિષય જે ચાલી રહ્યો છે એની કથા તેમજ થોડો મહારાજનો મહિમા થોડો રામચંદ્રજીના જીવનનો મહિમા બધુંય કથા વાર્તા દરમિયાન થોડું સાંભળતા જશું શ્રીજી મહારાજ સંવતો સંવત અઢારસો ને પંચ્યાસી ની ફાગણ સુધી એકાદશી ના દિવસ ઘટપુરમાં વિરાજમાન છે ગોપીનાથજીના મંદિરને વિશે મહારાજ બેઠા છે શ્રીજી મહારાજે સર્વ પરમન સાગર એક વાર્તા કરી ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચાર પદાર્થે કરીને જેની બુદ્ધિમાં ફેર ન પડે અને એને અર્થે કોઈને વિશે ક્યારેય આસ્થા ના આવે એવા સત્સંગમાં ગણતરીના હરિભગત હોય પૈસો મળતો હોય સ્ત્રી મળતી હોય દોલત મળતી હોય પુત્ર મળતો હોય અને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે પ્રતીતિ ના આવે એવા મહારાજ કે ગણતરીના હરિભગત હોય ઝાઝા ના હોય બીજું એને અર્થે કોઈની અંદર પ્રતીતિ ના આવે અને કદાચ એ મળે તો પણ એમાં બુદ્ધિમાં ફેર ના પડે એવા પણ ગણતરીના હરિભગત હોય ઝાઝા ના હોય ત્યાર પછી મહારાજે બે પાત્રોના નામ દીધા મહારાજ કે એક મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી બે એવા છે કે જેને ગમે એવો પ્રસંગ થાય ગમે એવો કોઈ ચમત્કાર બતાવવા વાળો મળે પણ ક્યારેય પણ એને ચમત્કારને વિશે અમારા સિવાય ચમત્કારીમાં આસ્થા આવે નહીં આ મહારાજે વાત કરી જેને આપણે મુક્તાનંદસો અને ગોપાલ નું વૃત્તાંત ગુરુ અને શુક્ર ની કથાની અંદર આપણે સાંભળ્યું આગળ હવે હું વચનામૃત વાંચું છું અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો જે એમ સમજતો હોય જે આ દેહથી નોખો જે આત્મા તે હું છું તે હું પ્રકાશમાન અને સત્તારૂપ છું તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે અને અનંત દોષે યુક્ત છે એવો વૈરાગ્ય હોય અને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં પણ એ વાર્તા અતિ કઠણ છે મહારાજે ત્રણ વસ્તુ ગણાવી એક પોતાના આત્માને પ્રકાશમાન જોતો હોય બીજું આત્માને મધ્ય મહારાજને જોતો હોય અને ત્રીજું મહારાજનું મહાત્મ્ય સમજતો હોય આ ત્રણ અંગ જે હરિભગતને વિશે હોય એને ક્યારેય પણ શ્રીજી મહારાજ સિવાય બીજે આસ્થા ન આવે એવું મહારાજનું જજમેન્ટ છે કહેતા મુક્તાનંદ અને ગોપાલ સ્વામી આવા છે મહારાજનું કહેવાનો અર્થ એવો છે કારણ કે એ બે માટે મહારાજે એવું કીધું કે એ બેને ક્યાંય આસ્થા આવે નહીં કેમ જે હવે મહારાજ કે છે પણ એ વાર્તા અતિ કઠણ છે એવા મોટા છે કોણ મુક્તાનંદ સ્વામી અને સ્વામી એ એવા મોટા છે કે જેને કોઈ પણ ચમત્કાર કરે પણ ક્યારેય સ્વામિનારાયણ શિવાય બીજે પ્રતીતિ ના આવે આવડા મોટા છે જેને ક્યારેય પણ ધન માટે કોઈમાં આસ્થા ના આવે આવા છે જેને ક્યારેય પણ સ્ત્રીમાં આસક્તિ ન થાય આવા છે આવા બે પુરુષો છે એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય સાંભળજો માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોના મોરના ઢગલા આગળ આવીને પડવા લાગે અને રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાનું રહે નહીં બોલો અને જો એવો યોગ થાય તો આજ જ આપના ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે કેમ જે એ પદાર્થનો યોગ જ એવો છે ત્રણ પદાર્થ ગણાવ્યામાં કે મુક્તાનંદ સ્વામી અને ગોપાલનંદ સ્વામી બહુ છે એને ક્યાંય કોઈ પ્રકારે બંધન થાય એવું નથી ક્યાંય આસ્થા આવે એવી નથી તોય શ્રીજી મહારાજ પોતાનું આપેલું જજમેન્ટ છે એને પાછું ખેંચે મહારાજ એમ કે છે કે એ આવા છે છતાંય પણ જો એને અતિશય માનનો યોગ થાય અતિશય ધનના ઢગલા એની આગળ આવીને પડવા લાગે અને જો એને રૂપવંતી સ્ત્રીઓનો સંગ થાય તો એ આવા છે તોય પણ એનો ઠા ના રે આ મુક્તાનંદ ગોપાલ સ્વામી માટેનું જજમેન્ટ છે એનાથી મોટો આ બ્રહ્માંડની અંદર કોઈ થયો નથી ને કોઈ નહીં એના જેવા હશે પણ એનાથી મોટા કોઈ નથી થયા કોઈ ક્યારેય થશે નહીં તો એ આવા છે એના માટે શ્રીજી મહારાજ આવું જજમેન્ટ આપે તો આપણે તો સતત બીવું જોઈએ માનનો યોગ છે એ એવો છે જો કે શ્રીજી મહારાજે આગલા ચાર પદાર્થ ગણાવ્યા ત્યારે ધન દોલત સ્ત્રી અને પુત્ર પણ શ્રીજી મહારાજે માન નથી ગણાવ્યું પણ એ ત્યાગી લીધા એટલે ત્યાગીને માનનો યોગ વધારે હોય તમને માન કેટલું મળે તમને દંડવટ કોણ કરે તમને મોટા હાર કોણ પહેરાવે તમને રાતને દિવસ ભગત ભગત કહીને કેવા વાળા કેટલા હોય હોય પાંચ હોય પચીસ હોય પણ અમારે સાધુને નિત્ય જે દિવસથી અમે એવું નક્કી કર્યું કે અમે સંસાર છોડ્યો તે દિવસથી અમાર અમને માનનો યોગ મળવાનો શરૂ થઈ ગયો સૌથી મોટો યોગ અમારે માનનો છે ત્યાગીને તમે ગમે એટલી ઉંમરવાળા હો તમે ગમે એટલા વર્ષ સત્સંગમાં કાઢ્યા હોય છતાંય પણ ત્યાગાશ્રમનો કોઈ પણ નાનામાં નાનો ત્યાગી હશે તો ગ્રહસ્થ તેને દંવર્ટ કરશે એને પગે લાગશે એની પાસેથી કંઈક મેળવવાની આશા રાખશે માનનો યોગ અતિ ખતરનાક છે તમે હરિભગત હો તો તમને એમ થાય કે સાધુ માટે જ ખાલી માનનો યોગ અહીંયા આગળ શ્રીજી મહારાજે મુક્તાન છે ને ગોપાલન સ્વામીનો કીધો કે એનો ઠાનાર એના તમે હરિભગત હો તમે પાંચ ધર્મ નિયમ વધારે પાડતા હો તમે થોડા જ્ઞાની વધારે હો તમે વધારે ભક્તિવાળા હો તમે વધારે સેવાવાળા હો તો તમને પણ માનનો યોગ થાશે કેમ થાશે કારણ કે તમે સંતોની વધારે નજીક કરો છો તમે વધારે ભક્તિ કરો છો વધારે જ્ઞાન છે દ્વારા તમને બહુ રિસ્પેક્ટ મળશે તમને અતિ પ્રકારનો અહોભાવ મળશે એ અહોભાવ એ માનનો યોગ છે અને માનના યોગથી અતિશય બીવું જોઈએ લગભગ જીવ માનનો યોગ થાય ત્યારે ગાફલ જ થાય છે માનના યોગમાં બીતો હોય એવો કોઈક જ હોય નહીં તો માનનો યોગ હંમેશા જીવને લાગે એ યોગ જ એવો છે બહુ મીઠો લાગે કોઈના તમે વખાણ કરો આજે કોઈ મારા વખાણ કરે કેવી રીતે સારું ના લાગે કઈ સમજણ હોય તો એવું લાગે કે આ મને ઝેર પાય છે આ મારા વખાણ નોય આ મારા માટે પોઈઝન છે એવી સમજણ કેળવીએ તો બહુ જ અઘરી છે કારણ કે મહારાજે કહ્યું કે જે વખાણ તો હોય એમાં ગમે એટલા દોષ હોય તો પણ દોષ ના દેખાય કારણ કે એને વખાને છે એટલે મને એક હરિભગત મારી સ્તુતિ કરતો હોય અને એક હરિભગત મારી નિંદા કરતો હોય એક હરિભગત મારામાં ખામી ખોડતો હોય અને એક હરિભગત એ મારી ખામીને ડાબીને બસ હું બહુ સારો બહુ સારો આવું કરે એના કલ્યાણ માટે જે સારો કે છે એની માટે એ સારું છે પણ હું જો જે મને ખામી બતાવે છે એ ખામી ઉપર નજર ના રાખવું અને મને વખાણ કરે છે એ જ વાલો લાગે એનો અર્થ સીધો એમ છે કે મને માનનો યોગ ગમે છે માનનો યોગ ગમે છે શ્રીજી મહારાજના સ્ટેટમેન્ટ પ્રમાણે મહારાજ એમ કે છે આ જ ઉતરતો ત્યાગી હસેવો રે કે ના રે સંશય છે માન કેવું છે સાંભળો બહુ સરસ એક કથા છે ધ્યાન મુદ્રિકા નામનું એક પુસ્તક છે જેમાં ઈશ્વર ચરણદાસજી સ્વામી વડનગર સ્વામીનું જીવન ચરિત્ર છે અમારે ત્યાગીને અને તમારે ગ્રહસને બે યાદ રાખવા જેવું છે આમાં શ્રીજી મહારાજના પ્રાગટ્યનું પ્રયોજન પણ છે એ બેય ભેગું આવશે માનનો યોગ કેટલો ખતરનાક છે અક્ષર ધામમાંથી સ્વતંત્ર કોઈ મુક્ત આવ્યો હોય આ ધામમાંથી આવેલા મુક્તની કથા છે મહારાજે મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી માટે જોખમ મૂક્યું છે એટલે આપણે તો કોઈ દિવસ એમ કરાય નહીં કે મને કંઈ થાય જ નહીં જેટલું સન્માન વધારે જેટલો બીજા વ્યક્તિઓને તમારા પ્રત્યે અહોભાવ વધારે એટલું તમારે માથે જોખમ વધારે આટલી વસ્તુ હંમેશા યાદ રાખવી જે કોઈ સત્સંગમાં આગળ ચડેલા પગથિયાવાળા ભક્તો છે કે જે કોઈ મારા જેવા ત્યાગી હોય આપણે તમામ મુમુક્ષુએ એક વાત યાદ રાખવાની કે કોઈ સંતો ભક્તોને આપણા પ્રત્યે બહુ અહોભાવ થાય છે બહુ અહોભાવ થાય છે વાંધો નથી પણ હંમેશા એટલું યાદ રાખવું કે અહોભાવ એના માટે સારો છે મારા માટે પોઈઝન છે એના માટે અમૃત છે હરિભગત કોઈ હરિભગત પ્રત્યે અહોભાવ રાખે કે આ અક્ષરધામના અનાદિ મુક્ત છે આવો ભાવ રાખશે એ જે રાખે છે એના માટે અમૃત છે પણ જે વ્યક્તિમાં રાખવામાં આવે છે એ વ્યક્તિને જો એના તરફની દોષ દ્રષ્ટિ ન થયેલી હોય એ વસ્તુની તો એના માટે પોઈઝન બને તમારી માટે સાધુ એટલે ભગવાન જ સાધુ બોલ્યા ભગવાન બોલ્યા સાધુએ જોયું ભગવાને જોયું સાધુએ કીધું ભગવાને કીધું તમારા ગ્રહસ્થ માટે એ જ સારું છે પરંતુ તમારી જે દ્રષ્ટિ સાધુ પ્રત્યેની છે એ દ્રષ્ટિ સાધુને પોતા પ્રત્યે થઈ જાય તો એના માટે પોઈઝન છે કલ્યાણ માટે અમૃત અને પોઈઝન એક જ વસ્તુ અમૃત છે ને એક જ વસ્તુ પોઈઝન છે વ્યક્તિ બદલાય એટલે એ જ વસ્તુ પોઈઝન બને છે માટે હંમેશને માટે માનના યોગ થાય ત્યારે હરિભક્તોએ પુરુષ ભક્તો હોય તો પુરુષ ભક્તો સ્ત્રી ભક્ત હોય તો સ્ત્રી ભક્તો ત્યાગી હોય તો ત્યાગી તમામે બીતા રહેવું તમે જેટલા સારા છો એટલું જ તમારા માથે જોખમ વધારે છે જેટલો હું સારો છું એટલું જ મારે માથે જોખમ વધારે છે ધામમાંથી આવેલા મુક્તની કથા સાંભળો સ્વામી પોતે ઈશ્વર ચરંદાજી સ્વામી આ પોતે લખેલું છે એ જે તે આચાર્ય મહારાજની આજ્ઞાથી આ બુક છપાયેલી છે અમદાવાદ દેશમાંથી આ બુક બહાર પડેલી છે એના હું થોડાક પેજ જ વાંચું છું આ અડસઠ થી સિત્તેર પેજની બુક છે મારે ખાલી સ્વામીનું જીવન વૃત્તાંત થોડુંક આપણે જાણીએ કે માનનો યોગ કેવો છે જો સ્વામી લખે છે પોતે હું પ્રથમ આદિમાં ગોલોક ધામનો મુક્ત હતો આ ઈશ્વર ચરણદાસજી સ્વામી ગોલોકના મુક્ત હતા મારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના હતી સ્વામીને શ્રી કૃષ્ણ નારાયણની ઉપાસના હતી ગોલોકના મુક્ત હતા ગોલોકમાં રહેતા હતા કૃષ્ણ ભગવાનની ઉપાસના હતી ચિદાકાશ ધામમાં રહેવાનું હતું અને પાંત્રીસ બ્રહ્માંડનું રાજ્ય સોંપેલું એમની પાસે પાંત્રીસ યુનિવર્સ એક યુનિવર્સ ચૌદ માળનું હોય જેમાં ચૌદ લોક હોય એનું એક બ્રહ્માંડ કહેવાય એવા પાંત્રીસ બ્રહ્માંડનું પોતે રાજ્ય કરતા હતા પાંત્રીસ બ્રહ્માંડનું સંચાલન કરતા હતા પાંત્રીસ બ્રહ્માંડમાં શું કરવું એ આ વ્યક્તિ નક્કી કરે એ થાય પાંત્રીસ બ્રહ્માંડનો ક્યારે પ્રલય કરવો ને ક્યારે ઉત્પત્તિ કરવી ક્યારે એની સ્થિતિ રાખવી પાંત્રીસ બ્રહ્માંડોના બ્રહ્માંડાધિપતિ બ્રહ્મા વિષ્ણુ ને શિવને શું કાર્ય કરવું ક્યારે કરવું એ બધો નિર્ણય આ લે વિચારો ગોલોકામના એક મુક્ત એ પાંત્રીસ બ્રહ્માંડનું રાજ્ય હતું એની પાસે અને એક હજાર એકસો ને છવ્વીસ વૈરાટ નારાયણ થયા ત્યારનું સોપેલું છે એક હજાર એકસો ને છવ્વીસ વૈરાટ નારાયણ વિરાટ નારાયણ નો એક દિવસ આઠ અબજ ને ચોસઠ કરોડ વરસ આપડા ત્યારે એનો એક જ દિવસ થાય આઠ અબજ ચોસઠ કરોડ વરસ એટ પોન ડે વિરાટ નો એવા ત્રીસ દિવસનો મહિનો બાર મહિના નું વરસ અને એવા સો વરસ એ વિરાટ નારાયણ રે એવા એક હજાર એકસો છવ્વીસ વિરાટ નારાયણ જીવીને મૃત્યુ પામ્યા ત્યારનું રાજ્ય આમની પાસે હતું આ જે લખે છે એ વ્યક્તિની વાત છે સાંભળજો ત્યારનું સોંપેલું છે શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા હતા તેમને લાખ લાખ એસી પુત્રો હતા તે બેડો મેં પણ અવતાર લીધો અને શ્રી કૃષ્ણ ભગવાન સાથે પાછો ગોલોકમાં ગયો ગોલોકધામના હતા જયારે શ્રી કૃષ્ણ ભગવાનને જે દીકરાઓ થયા એમાંના એક દીકરા હતા અને પાછા ગોલોકધામમાં ગયા પછી મેં ત્યાં એવું સાંભળ્યું કે બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવને તેમના મુક્ત ઋષિ મુનિઓ તેમને દુર્વાસા ઋષિનો સત્કાર નહીં કરવાથી ઋષિનો સાપ થતો હતો તે સાપને શ્રી નરનારાયણ દેવ પોતાની સ્વેચ્છાથી ગ્રહણ કરતા હતા અને શ્રી નરનારાયણ મહારાજની ઈચ્છાથી ગયા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરીને પોતાના સાપનું નિવેદન કરતા હતા તે વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાન પોતાની સ્વ નરનારાયણ દેવને કહેતા હતા કે આ બ્રહ્માંડની આવરદા થઈ તેથી તમારા થયેલા સાપને કરીને ભરતખંડમાં પૂર્વ દિશામાં વિશે ધર્મ અને ભક્તિ થકી હું મનુષ્ય દેહ ધારણ કરીશ અને મારા મુક્તોને મારી સાથે આવવાની આજ્ઞા કરીશ તે વાત સાંભળી મારે આ પૃથ્વી ઉપર અવતાર કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થઈ જો ગોલોકમાં હતા જે ઘટના આશ્રમમાં બની આશ્રમમાં શું ઘટના બની છે કે નરનારાયણ દેવ પાસે ઋષિ મુનિઓ આવ્યા છે ધર્મ ને ભક્તિ આવે છે દુર્વાસા ઋષિ આવે છે દુર્વાસા ઋષિનું સન્માન ન થયું એટલે દુર્વાસા ઋષિએ સાપ આપ્યો પણ એના પહેલાની જે ઘટના છે એ નિત્યાનંદ સ્વામીએ દિગ્વિજય ગ્રંથની અંદર લખેલી છે નિત્યાનંદ સ્વામી લખ્યું છે કે નરનારાયણ દેવ એટલે નારાયણ ભગવાને પોતે પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન કર્યું અને મૂળ સ્વરૂપનું ધ્યાન કર્યું ત્યારે અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે મારા આ ધામમાં કોઈ રીતે નિમિત્ત ઊભું થાય એવું નથી અવતાર ધારણ કરવા માટે જેમ કે જયારે શ્રીકૃષ્ણ આ પૃથ્વી પર આવ્યા ત્યારે રાધા અને સુદામાને ગોલોકમાં વઢવેડ થઈ છે વઢવેડ થઈ એને નિમિત્ત કરી અને બેને સામા સામી સાપ થયા અને શ્રીકૃષ્ણ એમની સાથે આ પૃથ્વી પર આવ્યા વૈકુંઠમાંથી જ્યારે જયારે રામચંદ્રજીને આવવું હતું ત્યારે જય વિજય અને સામા સામી સાપ થયા છે જય વિજય ઊભા છે પાર્સદ તરીકે અને આવે છે તો પામેલા પુરુષો છે અને સનકાદિકો આવે ત્યારે એ કે છે અમારે અંદર જાવું છે ત્યારે જય વિજય કે છે કે તમારા કપડાં તો પહેરીને આવો આવા ક્યાં ચાલે આવ્યા અને ત્યારે સનકાદિકો કીધું અમારા જેવા સાધુનું અપમાન કરે છે તું ઉપરની દ્રષ્ટિ જોઈ સાપ આપ્યો અને બેય એ જ આ રાવણ ને રામચંદ્ર પૃથ્વી પર આવે અક્ષરધામ જે જગ્યાએ સ્ટોરી ઉભી કરવી હોય ને આવી તોય થઈ શકે એમ નથી અક્ષરધામમાં કામ ક્રોધ લોભ સંબંધી કોઈ પ્રકારનું એક વાતાવરણ ઉભું કરવું હોય ને તોય થઈ શકે એમ નથી ઝઘડો ત્યાં ઉભો કરવો હોય જેમ કે રાધાજીને સુદામાને જે વઢવેડ થઈ એ કઈ એ ધામમાં વઢવેડ ના થાય પણ વઢવેડ થઈ એવું બતાવ્યું બતાવ્યું પણ એ બતાવ્યું પણ અક્ષરધામમાં તમારે એવો ભોઝ બતાવવો હોય ને તોય ના થાય શ્રીજી મહારાજ ત્યાં પોતે સ્વતંત્ર છે એ ધારે તો કરી શકે પણ શ્રીજી મહારાજે ધામની બોર્ડરોની અંદર કોઈ જગ્યાએ મૂર્તિ સિવાય કઈ રાખ્યું જ નથી મૂર્તિનો પ્યાસી એ જ અક્ષરધામમાં પહોંચે મૂર્તિમાં વળગે એ જ જવાનો જેને મૂર્તિની ઈચ્છા હશે જે મહારાજની અંદર હેતવાળો હશે એ જ સભામાં બેસી શકવાનો કદાચ મહારાજ લઈ જશે કદાચ મોટા સાધુ ખેંચી જશે તો એ સભામાં નહીં બે શકે કારણ કે એને તો કાંઈક જોશે એને કાંઈક જોશે એટલે એ પછી બીજા ઓરા ધામોમાં રહેશે અક્ષરધામમાં નહીં રહી શકે મહારાજ એને રાખશે ખરા પણ એ રહી જ નહીં શકે ધામની અંદર એટલે અત્યારથી એવી સ્થિતિ કેળવવાની મહારાજની સર્વોપરી નિષ્ઠા અને શ્રીજી મહારાજના મૂર્તિની તરસ બે વસ્તુ અત્યારથી કેળવણીમાં રાખવાની કે જેનાથી ધામની અંદર આપણે ભૂગીએ તેથી ત્યાંથી પાછું પડવાનું ના થાય અક્ષર ધામની અંદર કોઈ રીતે ત્યાં આગળ સાફ થવાનું શક્ય નથી એટલે નરનારાયણ દેવને મહારાજે કીધું કે અહીં આગળ આ ધામમાં તો કોઈ રીતે સાપ થાય એવું શક્ય નથી એટલે તમને નિમિત્ત બનાવીને પૃથ્વી પર અમારે જવું છે વિરાટ નારાયણ અમારી સ્તુતિ કરે છે અને અમારે પૃથ્વી પર જવું છે પણ પૃથ્વી ઉપર જવા માટે તમને નિમિત્ત બનાવવાના છે અને તમને નિમિત્ત બનાવી અને જયારે દુર્વાસા સાપ આપે ત્યારે તમે સાપને ગ્રહણ કરજો બધા ઋષિમુનિઓને એમ કહેજો કે હું પૃથ્વી પર આવવાનો છું પણ ખરેખર આવીશ હું આવીશ આ રહસ્ય અંદર નિત્યાનંદ સ્વામીએ નોંધેલું છે શ્રીમદ સત્સંગી જીવનની અંદર પણ એક શ્લોક આવો જ છે નરનારાયણને નિમિત્ત બનાવીને જે રહસ્યને આપણે તો લોયાધામ પરિવારની અંદર પૂજ્ય ગુરુજી જેવા મોટા પુરુષ પાસે વર્ષોથી આ કથાને સાંભળીએ છીએ એટલે આપણને તો આ વસ્તુની હા પડી ગઈ છે મોટા મોટા સત્પુરુષો પાસે જ્યાં જ્યાં રહસ્ય ખુલેલું છે બધાય મોક્ષોને હા પડી ગઈ છે પણ સત્સંગની અંદર એટી પરસન્ટ વ્યક્તિઓને હજુ શ્રીજી મહારાજનું સ્વરૂપ આજ સુધી નથી ઓળખાયું આજ સુધી હજુ પણ નરનારાયણ સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ સ્વામિનારાયણ હજુ આજ સુધી હજુ આલે છે નથી હા પડતી આ તો જેને હા પડી એનું નસીબ આજે સવારની કથા શીતળદાસની આવી હતી ને શીતળદાસ સમાધિમાં ગયા અવતારો સ્તુતિ કરે ચોવીસ અવતારો સ્તુતિ કરે અને ચોવીસ અવતારો હાથ જોડીને ઉભા હતા સંકલ્પ કર્યો ને અનેક રૂપે ના થવાનું સર્વ અવતારના અવતારી રામાનંદ સ્વામીથી ના થયું ચોવીસ અવતારો તરફ સંકલ્પ કર્યો ના થયો શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો શ્રીજી મહારાજ તરફ સંકલ્પ કર્યો થવાયું આવી ઘટનાઓ આ સત્સંગના ચોપડામાં લખાય અને એ ઘટના આપણને મળી આપણને હા પડી એ આપણા મોટા ભાગ્ય જેના માટે શ્રીજી મહારાજનો દાખલો છે આપણને ખરેખર મહારાજ જોવે છે ત્યારે મહારાજની છાતી ગજ ગજ ખીલતી હશે કારણ કે શ્રીજી મહારાજના દાખલા સામે ભલે આપણે કદાચ ધર્મ જ્ઞાન ને ભક્તિ વૈરાગ આપણી અંદર ઝાઝા નહીં હોય ભલે કદાચ ત્યાગ અને ત્યાગ અને તપ આપણી અંદર ઝાઝા નહીં હોય પણ આપણને એટલું તો નક્કી છે સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નથી આ વાતથી મહારાજ આપણી પર બહુ રાજી છે બહુ રાજી છે સૌથી અગત્યની વસ્તુ જે છે એ આપણા હાથમાં છે સ્વરૂપ નિષ્ઠા બાકી શ્રીજી મહારાજ કે જો સ્વરૂપ નિષ્ઠા નહીં હોય ને તો બીજું ગમે એવી ધર્મનિષ્ઠા હશે મધ્યના નવમાં મહારાજ કે બ્રહ્મલોક કે બીજા લોકની પ્રાપ્તિ થશે પણ સ્વરૂપ નિષ્ઠા વિના અક્ષરધામની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય માટે આપણે ભગવાનના ભક્તો એને સ્વરૂપ નિષ્ઠા આપણા લોયાધામ પરિવારની આ કથાને સાંભળવા વાળો એક એક મુમુક્ષુ એવો હોય કે જેને સ્વામિનારાયણ શિવાય બીજી કોઈ નિષ્ઠા ના હોય જેને સ્વામિનારાયણ શિવાય બીજું કોઈ વ્યસન ના હોય આપણને મહારાજનું વ્યસન હોય આપણને મહારાજનો જ કેપ હોય આપણને મહારાજની જ મસ્તી હોય ને આપણને મહારાજનું આપેલું તમામ મંજૂર હોય આ ગોલોક ધામમાંથી અહીં પૃથ્વી પર આવવાની ઈચ્છા કરી બોલો આપણે તો કોઈ ધામમાંથી આવ્યા નથી ને આપણને કઈ યાદ છે કે આ ધામમાંથી આવ્યો આ હિમાલય માંથી આવ્યો આ જગ્યાએ ક્યાંય યોગી તપ કરતો તો છે દાદા યાદ છે કઈ એ આપડો તો આ નવા આદર ની અંદર મેળ પડી ગયો છે અલ્પેશ ભગત હાવ નવો આદર હતો આપણો આપણને મહારાજનો મેળ પડી ગયો કદાચ બે પાંચ જન્મથી મતતા હોય તો આ ઓળખા ઓળખવાને એ બહુ અઘરી વાત છે જેના માટે શ્રીજી મહારાજનું પ્રાગટ્ય થયું તમે વિચારો આ વાત જે આશ્રમમાં બની એ વાત ગોલોકમાં પણ કીધી એટલે શું સાબિત થાય છે કે જયારે મહારાજે આ સંકલ્પ કર્યો નરનારાયણ દેવ પાસે આ ઘટના ઘટી આ ઘટના તમામ ધામોમાં ગઈ બદ્રિકાશ્રમમાં પણ બદ્રિકાશ્રમવાસીને તો ખબર જ હતી ત્યાર પછી ગોલોકમાં પણ વાત થઈ વૈકુંઠમાં પણ વાતો થઈ એટલે ધામધામના મુક્તો આ પૃથ્વી પર આવ્યા પ્રોબ્લેમ કેમ થયો ઉપાસનામાં ઉપાસનામાં પ્રોબ્લેમ એટલે થયો કે ગોલોકના જે મુક્તો આ પૃથ્વી પર આવ્યા એ આવ્યા તા પોતાની ઉપાસના દ્રઢ કરવા આવ્યા તા શ્રીજી મહારાજને પામવા કારણ કે એને ત્યાં પણ સાંભળ્યું કે કોઈ પર સ્વરૂપ છે બાકી ગોલોકમાં શ્રીકૃષ્ણને મળેલા મુક્તને જેને પાંત્રીસ બ્રહ્માંડનું રાજ્ય છે જેને એક હજાર એકસો એક હજાર એકસો છવ્વીસ વૈરાટ નારાયણ રાજ્ય કરે છે આટલો સમર્થ મુક્ત આ પૃથ્વી પર શા માટે આવે જો એને શ્રી કૃષ્ણ એ જ એને તો ખબર જ હોય કૃષ્ણથી મહાન કોઈ છે જ નહીં તો જ ગોલોકમાં ગયા હોય પણ ત્યાં કંઈક સાંભળ્યું કે આનાથી પર કોઈ હજુ છે પર કોઈ છે એટલે પૃથ્વી પર આવવાનો સંકલ્પ કર્યો અને પૃથ્વી પર આવ્યા બીજો અવતાર સિદ્ધપુર ગામમાં તીર્થ સ્થાનમાં કપિલ મુનિએ પોતાની માતા સમજીને બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો પહેલો શ્રી કૃષ્ણના દીકરા તરીકે બીજો જન્મ સિદ્ધપુરમાં લીધો બ્રાહ્મણ કુળમાં અને તે પછી વેદ ભાગવત ને પુરાણ ઇત્યાદિક શાસ્ત્રો ભણીને અભ્યાસ કર્યો બધું ભણ્યા એ તો સિદ્ધ જો આવા મુકતો તો થોડું વાંચે તરત આવડી જાય ત્યાર પછી ત્યાગી થયા સાધુ થયા જો ત્યાગ આશ્રમ પાડ્યો અને હાથીની સવારી કરીને ઘણા દેશોમાં ફરીને ઘણા ઘણા માણસોનો ઉપદેશ કર્યો માનનો યોગ હાથીની સવારી મોટા મોટા રાજાઓ વસ થાય ને અક્ષરધામનો મુખ કે ગોલોકધામનો મુખ હોય કે વૈકુંઠનો મુક્ત આ પૃથ્વી પર આવે તો પ્રભાવશાળી જ હોય એ જન્મે ત્યારથી પ્રભાવશાળી હોય એને કઈ પ્રભાવ પાડવા માટે બધા આટા ટોપ ના કરવા પડે મુક્ત હોય જે સ્થિતિવાળો હોય એ તો જે દિવસનો જન્મે તે દિનો જ એવો હોય પ્રભાવશાળી એ બોલે એમ થાય એ કરે એમ થાય એની આભાને પ્રભાની અંદર ઓટોમેટિક સામેના પાંચ પચીસ એક હજાર માણસો ડબાઈ જાય આ બધું સહજ હોય એ મુક્ત અંદર એટલે એ એવા થયા કે ત્યાગી થયા હાથીની સવારી રાજાઓ દ્વારા સન્માન મળ્યું હાથીની સવારીઓ ઉપર ફરવા લાગ્યા લોકોને ઉપદેશ આપવા લાગ્યા ફરતા ફરતા શિરોહી રાજ્યમાં ગયા શિરોહી રાજ્યમાં આવ્યા અને ત્યાં શિરોહીના રાજાએ અમારો ઘણો સત્કાર સત્કાર કર્યો કર્યો કયો યોગ યોગ થયો માનનો અને અમને રાજ્યમાં હેત થયું જન્મ લીધો સ્વામી નારાયણની ઉપાસના દ્રઢ કરવા અને શિરોહીના રાજાના રાજ્યમાં હેત થયું અને અમને રાજ્યમાં હેત થયું એ જ રાજ્યમાં ક્ષણ ભંગુર દેહનો ત્યાગ થઈ ગયો બીજો જન્મ પણ સ્વતંત્ર થકો ગોલોકમાંથી પૃથ્વી પર આવેલા મુક્ત માનનો યોગ આ માનના યોગે બગાડ્યું ત્રીજો અવતાર શિરોહી રાજ્યમાં જન્મ આવ્યો કારણ કે બંધન હતું શિરોહી રાજ્યમાં હેત થયું હતું ત્યાંના માન સન્માનમાં બંધન થઈ ગયું હતું અને બંધન થયું એટલે ત્રીજો જન્મ ત્યાં જ આવે હંમેશા અંતકાળે જે વસ્તુમાં બંધન થાય છે ત્યાં જ એની ગતિ થાય છે એટલે તો આપણે અંતકાળે કોઈનો અંતકાળ હોય ત્યારે ધૂન મૂકીએ છીએ ભક્ત ચિંતામણીના પાઠ કરીએ છીએ ત્યાં ભજન કરીએ છીએ એના કાનમાં ભજન જાય એવું કરીએ છીએ એની સામે મહારાજની મૂર્તિઓ મૂકીએ છીએ એનું કારણ એ કે અંતકાળેની એની વૃત્તિ બીજી ના થાય અંતકાળ છે ને એના રિઝલ્ટ માટે આ છીએ આપણે આપણું આખી જિંદગીનું રિઝલ્ટ આપણો અંતકાળ છે અંતકાળને સુધારવા માટે અંતિમ શ્વાસે આપણને મહારાજ સિવાય કઈ ના રે એના માટે મથવાનું છે બોલો અંતકાળે અંતિરો રાજ્ય રહ્યું એટલે ત્રીજો જન્મ શિરોહી રાજ્યમાં આવ્યો અને પછી થોડો વખત રાજ્યમાં રહીને રાજ્યમાં મોટા પણ થયા માન સન્માનને પણ પામ્યા પણ પૂર્વની વાત સાંભળવાથી ઉદાસી થઈને દેહ પડી ગયો પૂર્વની વાત સાંભળી ઓહો ગોલોક ધામમાંથી આવ્યો તો સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરવા આવ્યો તો માન સન્માનમાં બંધાયો આવો ધિકાર છે એને બહુ અફસોસ થયો અને એ દુખમાં ને દુખમાં દેહ પડી ગયો એટલે ત્રીજો દેહ ગયો હવે ચોથો દેહ ચોથો અવતાર કચ્છ દેશમાં સુથારને ત્યાં જન્મ આવ્યો સુથારને ત્યાં જન્મ્યા ચોથા જન્મમાં મારા માતા પિતાને સંબંધીઓ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા નાનપણથી જ સત્સંગમાં સત્સંગમાં મળી ગયો મળ્યા અને મારી ઉંમર વર્ષની હતી ત્યારે સ્વામિનારાયણ ભગવાનને મૂળજી બ્રહ્મચારી કચ્છ દેશમાં પધાર્યા ત્યારે મારી માતૃશ્રીએ મહારાજને જમવાનું નોતરું દીધું પછી મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરીને મહારાજને જમાડ્યા હતા એ સમયમાં હું ચાર વર્ષનો હતો તે વખતે શ્રીજી મહારાજની પ્રસાદી લેવા માટે વાટકો લઈને શ્રીજી મહારાજને સન્મુખ ગયો પણ મારી માતૃશ્રીએ મને જતો અટકાવ્યો પછી મહારાજ કહે આ બાળકને આવવા દો પછી શ્રીજી મહારાજે મારા હાથમાં રહેલા વાટકામાં બે માલપુવાને અને દૂધપાક આપ્યો તે પ્રસાદ હું જમ્યો ક્યાંના મુખ થતા ગોલોકના ચોથા જન્મમાં મહારાજના હાથના માલપુળાના દૂધપાક જમ્યા સાંભળો અને પછી મહારાજ મારા ઘર પ્રત્યેથી ચાલી ગયા પછી જયારે મારી આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે હું સમુદ્રના કાંઠે વાહન ગળવા ગયો સુથારના છોકરા હતા ને એટલે વાહન ઘડતા હતા અને ત્યાં મારા સંબંધીઓને બીજા કારીગરો પણ વાહન ગઢતા હતા ત્યારે શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારી એ બે જણ સમુદ્રના કાંઠે મારી પાસે પધાર્યા તેમને જોઈને મેં આનંદપૂર્વક ગદગદ કંઠે શ્રીજી મહારાજના દર્શન કર્યા પછી મેં મારા ઘેર શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારીને લઈ જવા વિનંતી કરી ત્યારે તે બે જણ મારી સાથે પધાર્યા અને મારી માતૃશ્રીએ સીધું આપીને મૂળજી બ્રહ્મચારી પાસે રસોઈ કરાવી અને મહારાજને જમાડ્યા મૂળજી બ્રહ્મચારી પણ જમ્યા તે પછી મારી સાથે બે જણ સમુદ્રના કાંઠે આવ્યા મહારાજને મૂળજી બ્રહ્મચારી પાછા આવ્યા હવે આ તો મુક્ત હતા ગોલોકના એ ખોડતા હતા કોને શ્રીજી મહારાજને મહારાજને મળવા જ આવેલા એટલે મહારાજ બાજુ જોયા કરે ધારી ધારીને તે મહારાજ એને શું કીધું હું પણ વાહન જોતા જોતા મહારાજનું મને ઓઠું પડ્યું એટલે શ્રીજી મહારાજે ચાલવાની એકદમ ઉતાવળી ગતિ કરી આને એવી ખબર પડી કે અક્ષર ધામાધિપતિ હું જેને કહું છું એ જ આ છે આવું જ્યાં નક્કી થયું આઠ વર્ષના છોકરાને અને મહારાજ ત્યાંથી છટકી ગયા એટલે એમની પાછળ મેં ઉતાવળી ગતિ કરી પણ આગળ જતા બે રસ્તા આવ્યા તે શ્રીજી મહારાજ મારી દ્રષ્ટિને ગોચર થયા નહીં પછી હું નિરાશ થઈ ગયો અને મારો ઘેર આવીને મારા સંબંધીઓને મેં કહ્યું કે શ્રીજી મહારાજ સાક્ષાત મને દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા તે પછી મારો ક્ષણ ભંગુર દેહ મોટી ઉંમરનો થઈને પડી જતો હતો ચોથો જન્મ પૂરો થયો હજુ શ્રીજી મહારાજને નથી પામ્યા એટલે સ્વામીએ વાતોમાં કીધું મહારાજને મળેલો હોય તો પણ અક્ષરધામ ભગવાન ભેડું રહેવું એના કરતા મોટા સાધુ ભેગું રહેવું અધિક છે કારણ કે જો સાધુ આવે આ મુક્ષુને જો આમાં બે વસ્તુ સમજવાની છે એક તો શ્રીજી મહારાજની સર્વોપરીતા જેના માટે મહારાજનું આજના દિવસે પ્રાગટ્ય છે બીજી વસ્તુ એ માનના યોગથી હંમેશા બીવું ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય તમે જેટલા સારા છો એટલું જ જોખમ છે જેટલા સારા છો એટલું જ જોખમ છે આનું પાછો કોઈ એવો અર્થ ના કરો જ નહીં તો પ્રોબ્લેમ ને હું ધર્મ નિયમ વાળો સાધુ હોઉં તો કોઈને મારા પ્રત્યે અહોભાવ થાય ને એને કરતા મૂકી દો ને બધું તો ભાઈ નરક ભેગો થાય હરિભગત કે હું કઈ સેવા વધારે કરું દાન વધારે કરું ધર્મ વધારે પાડું કઈ જ્ઞાન કરું કોઈને સત્સંગી કરવા માટે મહેનત કરું ત્યારે મને કોઈક માન સન્માન આપે ને તો હું બંધવું ને એના કરતા હું કઈ કરું જ નહીં તો એવો ને એવો જ રે કશું ના થાય કાંઈ ના કરે તો એવો ને એવો જ રે કરવું બધું પણ હંમેશા જોખમ વિચારવું કે આ પચ્ચા કે આ હોક આ પાંચસો માણસને મારા પ્રત્યે જે અહોભાવ થાય છે ને એના માટે સારો છે પણ મારા માટે પોઈઝન છે એવું પોતાને એ ખબર રાખવી પડે તમે બહુ સ્વામી સ્વામી બહુ સ્વામી સ્વામી કરો ને તો ધ્યાન ના રાખે ને તો ગાંડા થઈ જવાય અને ગાંડ પણ જ કલ્યાણ બગાડે તમારે બધાનું થઈ જાય પણ તમે જેને ગાંડો કરો ને એનું કલ્યાણ બગડી જાય મહિમા છે એ બહુ સારો છે પણ મહિમાનું જેના પ્રત્યે મહિમા છે ને એક ભગવાન એવા છે અને એક મોટા પુરુષ એવા છે તો એ મોટા પુરુષ પર અહીં તો જોખમ બતાવ્યું ભગવાન સિવાય અહીં શ્રીજી મહારાજે ભગવાન સિવાય બધાનો છેદ ઉડાડી દીધો બધાનો છેદ ઉડાડી દીધો એટલે માનનો યોગ થાય ને આ આપણે તો કેવા આપણે તો કેવા માનને ખોડતા હોઈએ બોલો માનના યોગથી બીવાનું છે એની જગ્યાએ આપણે ઊંધું પ્રોસેસ કરતા હોય માનને ખોડતા હોઈએ પાંચ જણ આપણને પૂછે નહીં તો જ કહીએ ખબર છે તો અમારું શરીર કેમ પાછું પડ્યું ના સ્વામી હમણાં તો ધારણા ના ચાલે છે ખાલી ફ્રૂટ પર એટલે પાછું પડ્યું છે હવે પાંચે ના પૂછ્યું તો સામેથી કેવું પડ્યું કેમ કેવું પડ્યું કારણ કે આ પાંચ છે એને કંઈક થાય ખબર છે તમને હમણાં તો આમ કરી દીધું એ કેમ કેવું પડે છે આમ કરી દીધું એવું કેવું કેમ પડે છે એવું કેવા પાછળનો ઇન્ટેન્સ શું છે એની પાછળનો સિદ્ધાંત ખોળવા જેવો છે એની પાછળના સિદ્ધાંતમાં નાઇન્ટી પર્સન્ટ વ્યક્તિને પોતાના આંતરિક માનનું પોષણ હોય છે પણ સારો મુમુક્ષુ પણ એને સમજી શકતો હોતો નથી નથી સમજી શકતો અને આંતરિક માનનું પોષણ એ બહુ મોટું પોઈઝન છે મુમુક્ષુના જન્મો જન્મના જન્મો જન્મ ઊભા કરે હારામાં બધું કર્યું બોલો આ ઈશ્વર સ્વામી ઉપાસના દ્રઢ કરવા આવ્યા આ પુરુષે નથી દારૂ પીધો મુક્ત કાર્ય નથી કર્યું જન્મ્યા ત્યારથી પ્રભાવશાળી છે જન્મ્યા ત્યારથી બુદ્ધિશાળી છે જન્મ્યા ત્યારથી હજારો લોકોને પોતામાં ખેંચે એવા છે એક ઉપદેશક છે હજારો લોકો એના ઉપદેશને સાંભળીને મોક્ષના માર્ગે ચાલવા છે આવા તો પોતે જન્મ્યા તે ના હતા મુક્ત હતા મુક્ત તો એમ ના થાય ગોલોકમાં ગોલોક કે રહ્યા પણ સહેલું તો નથી પણ ત્યાં પહોંચી ગયા તોય જોખમ માટે મમુક્ષુ હંમેશા આંતરિક માનના પોષણથી બીવે પોતાની જાતને વફાદાર રહેવું જે પોતાના માનને પોષણ આપે છે ને પોતાના આત્માને વફાદાર નથી એટલે આપણે જેટલું આપણા માનને પોષણ આપવા માટે મહેનત કરીએ છીએ ને એની પાછળનું કારણ એ છે કે આપણે આપણી જાતને વફાદાર નથી પોતાની જાતની જેને વફાદારી નહીં જેની આંતરિક આંતરિક વફાદારી ના હોય ને એ વ્યક્તિ હંમેશા ફેલ જાય કોઈ દિવસ પોતાની જાતને ના છેતરવી કોઈ આગળથી સન્માનની બહુ આશાઓ આપણે રાખીએ એ બધું જ આપણી જાતને છેતરવા જેવું છે અક્ષર ધામના તખતથી દૂર થવા જેવું છે ધામથી દૂર થવા જેવું છે માટે માનના યોગથી હંમેશા બીવું બહુ બીવું અને હંમેશા લખી રાખું ડાયરીમાં રોજ લખી રાખું અમારે ત્યાગીને લખી જ રાખવું પડે રોજ વાંચવું પડે કે જો ભાઈ કંઈ ગાંડો ના થઈ જતો અહીં તો બધું જ થાય અહીં તો એવું છે મહારાજને કરવું હોય ને તો સાધુ બોલે ને કે જ્યાં તને દીકરો થાય મહારાજને પ્રાર્થના કરીશું થાય દીકરો થાય અને સાધુ બોલે ને કે જ્યાં તને આ તારું આ છે આમ થઈ જાય એવું થઈ જાય ના થાય એવું કાંઈ નહીં અને પછી ઓલો તો આવે સ્વામી તમે કીધું દીકરો થઈ ગયો સ્વામી તમે કીધું જોબ મળી ગઈ સ્વામી તમે કીધું નામ થઈ ગયું ઓહો ભાઈ સ્વામી પથારી આગળ પ્રોબ્લેમ થઈ જાય એટલે એવું છે મહારાજ કરે છે માનનો યોગ ગમે એટલો થાય ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ ના થાય સાધુ કે ગ્રહસ ને એની પાછળ એક જ છે જે સારું કરે છે મારા મહારાજ કરે છે જે થાય છે એનાથી થાય છે કોક કોક ને સારું તમારી વાણીથી અને બહુ બળ મળી ગયું તમારા વર્તનથી એને બહુ બળ મળી ગયું એ તો શ્રીજી મહારાજ બતાવે છે મારું કઈ નથી મહારાજનું છે એવું છે સતત રાખવું સતત એના આમાં જીવવું એને માનના યોગમાં પ્રોબ્લેમ ના થાય નહીં તો અક્ષરધામનો નો મુક્ત આવે ને તો એ તમે બધું જો અહીં આગળ બહુ પહેરા આવ્યો ને બહુ કરવા લાગો ને તો એને પાંચ જન્મ તમારે જવાના કલ્યાણ કરવા અહીં ધરવા પડે એવું છે અક્ષરધામમાંથી સ્વતંત્ર આવ્યો હોય આ મુક્તાન સ્વાય ને ગોપાળન સ્વામી માટે વાત કરી એટલે બીજાની તો વાત જ ના થાય ને એટલે આપણે તો બીવું આપણે તો કાંઈ એમાંનું હોય નહીં અને કશું આપણી અંદર હોય નહીં થોડીક પચા માળા કરી નાખતા હોય ક્યારેક દહ કીર્તન કહી દઈએ હે અને ક્યારેક પાંચ વખત મંદિર આવી જઈએ બરાબર છે અને ક્યારેક બે કલાક સેવા જાજી કરી દઈએ અને ક્યારેક વળી થોડું પાંચ પચીસ હજારનું દાન કરી દઈએ અને એમાં તો આપણે કેટલા ફૂલાતા ફૂલીએ ક્યારેક વળી એક ચાંદ્રાયણ કરી દઈએ ચાતુર્માસ આવે તો એક ચાંદ્રાયણ કરી દઈએ બ્રહ્મચર્ય વ્રત એક મહિનો પાડી દઈએ અને પછી આપણને માનનો યોગ એ પછી માનનો યોગ થાય ને સંતો એવું કે ઓહો અમારા આ ભગતો ચાર મહિના બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એટલે બીજા હરિભગત જેનાથી બિચારાથી એટલું ના થતું હોય એ પછી અહોભાવ કરે ઓહો ભગત પણ તમે હવે આ ભગત ક્યાંય ખરો કદાચ ના ના મહારાજ ને સંતોની કૃપાથી થયું પણ જો હૃદયમાં હૃદયમાં જો માનનો યોગ છે તો જોખમ ખરેખર હૃદય થી જેવું હોય મહારાજને ને મોટા કર્યું એટલે થયું નહીં તો થતું હશે આ જગતમાં કેવી રીતે થાય હા મહારાજ ને મોટા એ કર્યું તો કઈ વાંધો ના આવે પણ હૃદયમાં જો કઈક થાય હું બહુ હારી અહીંથી કથા કરું ને બહુ એમ થાય લંડન ને હરિભગત નો ફોન આવ્યો અજાના હરિભગત જેને કઈ અને ઓહો પણ કથા વાર્તા સ્વામી બહુ સરસ સાંભળી અહો ભાવ થયો આ તે બધું એને બધું કીધું હું નહોતો આ ઋષિ સ્વામી બધો ફોન આવ્યો બધું થયું પછી એને આઈને મને કીધું હવે એ વસ્તુની અસર કદાચ મેં કહી દીધું કાતો મહારાજ ને ગુરુજી જેવા મોટા સાધુ કરે છે કહી દીધું એ વાત જુદી છે અને હૃદયની અંદર ના અનુભવાવું એ વાત જુદી છે જે વાત હું મોઢેથી કહું છું એ મારું હૃદય હા પાડે છે એમાં એવું થાય છે કે આમાં નિષ્કામનું કાંઈ નથી આ શબ્દની જે અસર થાય છે એમાં નિષ્કામનું કશું જ નથી એની કોઈ સાધના નથી એની કોઈ સ્થિતિ નથી એની કોઈ બુદ્ધિ નથી એની કોઈ આવડત નથી એની કોઈ સમજણ નથી એવું પોતાના હૃદયને થાય છે જો હૃદયને થાય છે તો ઓકે છે ટ્રેક ઉપર છીએ અને હૃદયને નથી થતું અને શાસ્ત્રનું પેલું પોથું વાંચેલું છે એટલે ખબર છે કરતા મહારાજને મોટાને કહેવાય એટલે આપણે કહીએ કે મહારાજને મોટા કરે છે આપણાથી શું થાય એ પેલા પોથા પંડિતની જેમ કહીએ એનો કોઈ અર્થ નહીં એ તો મુક્તાનસ ગોપાલ ઠા ના રાખે એમ એક દિવસ આપણને પછાડી જ દે કેટલાય પછડી ગયા હારાહારા પછડી ગયા કારણ શું છે મહિમાના ઓથે કરીને પોતા પ્રત્યે બહુ સારાપનાની માન્યતા એ હંમેશા જીવને પાડે છે હરિભગતને પાડ્યા છે ત્યાગી નહીં પાડ્યા છે માટે હંમેશા સાવધાન રહેવું એટલો માનનો યોગ થાય કોઈ જીવને ગમે અહોભાવ થઈ જાય ભગવાન કેમ કેમ નથી નથી માનતો એને એને આ એવું થતું કે સ્વામી નારાયણ જ છે એવું કેમ નથી થતું હરિભગત પ્રત્યે થાય કે સાધુ પ્રત્યે થાય પણ બી કેરફુલ ક્યારેય પણ એ તો જોખમી વધારે છે ઉલતું આપણા પ્રત્યે કોઈને ના થાય ને તો આપણે બહુ સેફ બહુ સેફ પણ થાય છે ને એટલે જોખમ વધારે છે જો આવે પાંચમો અવતાર

તમારા કલ્યાણ માટે સારું જ છે મેં કીધું ને એમ કે આજે કોઈને આજે બ્રિજેશ ભગત હોય અને અમારે બ્રિજેશ ભગત વધારે કંઈક નિષ્ઠા હોય મિનેશ ભગત એમ થાય બ્રિજેશ ભગત તો ઓહો બહુ નિષ્ઠાવાળા તો સારું જ છે બ્રિજેશ ભગત ને મિનેશ ભગત પ્રત્યે થાય કે અડધી રાતે સેવા કરવા આવે તો એના કલ્યાણ માટે સારું એવું થવું જ જોઈએ પણ જેના માટે થાય છે એને સાવધાન રહેવાનું એને નહીં માન લેવાનું કે મારું છે હોય ગુણ આપ નામાં એવા તો છે પાર કાગરેના મોટાના આપેલા ગોના તે છે તેનાથી આપનો શોભે છે મોટાના આપેલા છે આપણા નથી પારકા છે હું ગમે એટલું મને મારા પ્રત્યે સારું થાય હું એટલું વિચારું કે હું ચૌદ વર્ષ પહેલાં ગુરુજી પાસે નહોતો ત્યારે હું આવો જ હતો બસ આટલું વિચાર એટલે ખબર પડી જાય કોનું છે તમારે પોતાને ઓળખવા હોય તો એટલું જ વિચારવાનું કે હું જન્મથી જ આવો છું કે હું કોઈકને મળ્યો પછી આવો થયો હું હું કોઈકના યોગમાં આવ્યો પછી આવો હતો જન્મથી જ આવો હતો બસ આટલું વિચાર એટલે પૂરું થઈ જાય ખબર પડી જાય કે મારા પારકા છે કે મને સીધો હું લઈને જન્મેલો મુક્તા જન્મેલા છે ને એનું તો કોઈનું આપેલું નથી ને તો એના માથે જોખમ કીધું એ તો લઈને આવ્યા હતા પોતાની પ્રોપર્ટીઓ બધી ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ ત્યાગ બધું જ લઈને આવેલા હતા પૃથ્વી ઉપર તો એના માથે જોખમ તો આપણે તો હાવ ખાખી બંગાળી જેવા કાંઈ મળે નહીં કો મોક્ષના માર્ગમાં લુંગી પહેરીને ભરીએ છીએ એવા છીએ સરખું કાંઈ નથી આપણી જોડ જે હારા કપડા છે કોકના છે એમ જો રાખીએ તો વાંધો ના આવે હવે હાંભળો પાંચમો જન્મ ત્યારબાદ પાંચમો અવતાર ગામ માનસામાં પાટીદારને ગેરજનમ થયો આ વાત તો હરિકૃષ્ણ ભગત જ્યોર્જિયાવાળા છે ને અત્યારે કથા સાંભળો છો ને મેકનમાં તમારે જેવાની યાદ રાખવા જેવી છે હા અમે હમણાં મેકન ગયા તે પછી સભા કરીને સભાના પછી છેલ્લે રવિવાર બધાને પ્રવચન કરાયા કે ભાઈ પ્રવચન કરો તે જે હરિભગત ઊભો થાય અમને હરિકૃષ્ણ ભગતે મહારાજ ને ગુરુજી ઓળખાવ્યા મેં કીધું આ જબરું હારું હવે બીજો ઉભો થયો અમને હરિકૃષ્ણ ભગતે આ બધા રસ્તે ચડાયા અમે હરિકૃષ્ણ ભગત થી મહારાજ ને ગુરુજી ને જાણ્યા અમે હરિકૃષ્ણ ભગત થી એકી એક સભા નથી લાગટ બોલો એટલે હરિકૃષ્ણ ભગત તમારા માથે જોખમ જાજુ આ વાત તમારી માટે છે સાવધાન આપણે રહેવાનું પથારી આરોટા ના થઈ જાય તો હરિકૃષ્ણ ભગતે સત્સંગ કરાવ્યો એ તો મહારાજ ને ગુરુજી કરે ભગત તો જો કે એવા જ છે હમજનવાળા એને મારા માથે નાખ્યું કે રાતે બેઠા પાંચ દિવસ આમ કર્યું સત્સંગ હરિકૃષ્ણ એનું આપ્યું ને ત્યારે કીધું બે ને આટલો પાકો થઈ જાય તો તો નિષ્કામ સ્વામી બધા જોડ પાંચ પાંચ દિના બે થઈ જવો જોઈએ ને જેટલા જોડ પાંચ દી બે બધા થઈ જવા જોઈએ ને જો એનાથી જ પાંચ દિમા બેહતા થઈ જાય તો પાંચ દિવસ જેની જોડ બે બધા પાકા થઈ જવા જોઈએ ના થાય ભાઈ એ તો શ્રીજી મહારાજ જેને પસંદ કરે કે મારે કરવો છે એ જ થાય મોટા પુરુષો પસંદ કરે મારે લેવો છે એને જ થાય થાય કશું ના આપણે જે પ્રત્યેની માનીને બેસીએ શબ્દે કરીને એ આપણો મોહ છે આપણી એક પ્રકારનું અજ્ઞાન છે આપણે કલ્યાણના માર્ગમાં પાછા પડવા માટેનું કોઈ એક સાધન છે એ આપણું જ ઊભું કરેલું છે ત્યારબાદ પાંચમો અવતાર ગામ માનસામાં પાટીદાર ને જન્મ થયો હવે પટેલ થયા સુથાર મઠ્યા પટેલ થયા સુથાર થયા પટેલ આવે બ્રાહ્મણ થયા પછી પટેલ સાત વર્ષની ઉંમર હતી ત્યારે આકાશ માર્ગમાં બે સાધુઓના દર્શન થયા સાત વર્ષની હા અને મને કહ્યું કે તમે સાધુ થાવ આકાશમાંથી સાધુ કેવા આવે બોલો સાધુ થાવ ઓગણીસો ને તેત્રીસની ની સાલમાં હું ઈડર ગયો અને ત્યાં સદગુરુ સ્વામી શ્રીરંગદાસજી હતા તેમની પાસે પ્રથમની ઓળખાણથી રહીને સમાગમ કર્યો અને એક દિવસ રાત્રિએ ગોપીનાથજી ભગવાને મને દર્શન દઈને કહેલું કે તમારા આજે તેડવા આવવાના છે માટે હું સોનાનો રથ લઈને તેડવા આવીશ તે વાત મેં મારા ગુરુને કઈ સંભળાવી તે જ દિવસે બપોરે મારા સંબંધીઓ તેડવા આવ્યા અને ઘેર તેડી ગયા તે પછી સીતાપુરના બ્રાહ્મણ ગણપતરામ માનસા ગામમાં આવેલા તેમની સાથે ઈડર ગયો પછી ત્યાં ચોમાસું કરીને કાર્તક માસમાં સમય ઉપર અમદાવાદ ગયો તે વખતે ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી થકી સંવત ઓગણીસો મહાદીક્ષા લઈને સાધુ થયા અને ગુરુ સાથે મોટેરા બેચરમુખીનું કહેવાય છે ત્યાં શિયાળામાં રહીને દંઢાવ્ય દેશમાં ફરીને ચૈત્ર માસના સમયમાં મેં અમદાવાદ ગયા સાધુ થઈ ગયા જોયું સંબંધીઓ લેવા આવવાના હતા એ ગોપીનાથજી મહારાજે દર્શન આપીને કીધું આવા પાંચમા જન્મમાં અને પછી સાધુ થયા ચૈત્રી એવા ચૈત્રી સમયમાં અમદાવાદ ગયા તે સમયે મહારાજે સ્વામી નિર્ગુનદાસજી દેશમાં મહંત કેશવ પ્રસાદજી મહારાજ આચાર્ય હતા એ દેશમાં એટલે યુપી ગયા હતા છપ્પયા અને નિર્ગુંદાસજી સ્વામી બહુ મોટા સંત થયા જે નિર્ગુંદાસ સ્વામીની વાતોનું પ્રમાણ આપણે ઘણી વખત લઈએ છે ગોપાલન સ્વામીના શિષ્ય હતા અને બહુ સમર્થ સાધુ હતા સર્વોપરિતાની વાતો એને આમ વાતે વાતે લખી છે એવા સ્વામીને મહંત સોંપી અમદાવાદની અને આચાર્ય મહારાજ પોતે ગયા ત્યારે વડનગરની અંદર રજા માગી કે મારે વડનગર સેવામાં રહેવું અમદાવાદ આવીને સ્વામી નિર્ગુંદાસ સ્વામી આગળ દેશમાં ગયા તે સમયમાં ગામ વડનગરના મંદિરમાં શ્રી ઠાકોરજીની સેવામાં પાર્ષદ હતા તેમને અમદાવાદ આવીને સ્વામી નિર્ગુંદાસજી સ્વામી આગળ રજા માગી કે મારે વડનગર સેવામાં રહેવું નથી તેને સ્વામીએ રજા આપી એમાં વડનગર જે પાર્ષદ સેવા કરતા હતા મંદિરમાં એને કીધું મારે સેવા કરવી નથી મારે નથી રહેવું આમાં તો ત્યાગીને અમારે અહીંયા આગળ અહીં કે ગુરુજી કે અહીં ન્યૂ જર્સી રહો હું કહું ગુરુજી મન ફાવે જ નહીં પાણી હતું જ નથી કહો પેટમાં દુખે ને માથું દુખે ને ચક્કર આવે તો શું કરે મારે અહીં નથી રહેવું ગુરુજી હું કંડારી જ રહીશ ગુરુજી ને આજ્ઞામાં રહું એ સારું છે ત્યાગીને પણ કદાચ હું ના પાડું તો ગુરુજી કે કંડારી મન લોયા મોકલે હું લોયા મન નહીં ફાવે ગુરુજી સારું ભાઈ ક્યાં ફાવશે તમને ગૌશાળામાં ફાવશે તો ગૌશાળામાં જા કલ્યાણ કરવું છે જીવનું અમારે ત્યાગી તો અમે તો સ્વતંત્ર મૂર્તિ અહીં કોણ આગળ પાછળ પણ મહારાજને ખફ ખપ હોય તો મહારાજને મોટા કે એવું કરે આ જો આ પાર્ષદ આવ્યા મારે છે નહીં રહેવું વડનગર નિર્ગુંદાસ સ્વામી કે સારું વાંધો નહીં એટલે સ્વામીએ કીધું મોટાને ગરજ કરાવી નહીં ગરજુ થવું મોટા આગળ ગરજુ થવું બે હાથ જોડવા તમે જેમ કહેશો એમ કરીશ આમ કેવું કલ્યાણ એમાં છે પણ મોટાને ગરજ કરાવે અને પરાને કરવું પડે ઓહો આમ કરજો ને આમ આમ કરજો ને આમ આવજો ને ભગત લે આઠ વાગે બ્રિજેશ ભગતને બોલાવો હોય ને પાંચ વખત કેવું પડે બ્રિજેશ ભગત આવજો ને આવજો ને હવે બ્રિજેશ ભગત અરે ભાઈ આવજો ને આજે ઊંઘ છોડજો ને એવી ગરજ હોય એમ જ કહેવાય કે સ્વામી અડધી રાતે બે વાગે જો ઊંઘ છોડીને આવી જઈશ એમ તો જો કે એવું જ કે છે આ તો વાત છે કે આવું કોઈ કહેતા નહીં એમ જો આજે આશીષ ભગત આવ્યા પૂજા લીધા વિના આવ્યા વિરિજયંતિ નો સમય હતો એ દર્શન કરવા આવ્યા કે બે કલાક એને શનિ રવિ નથી આવી શકતા તો કે બે દિવસ બે દિવસ અત્યારે રજા મળે એને વીકડેઝમાં રજા મળે કે આજે દર્શને જવું એ આવ્યા ચાર વાગે મેં કીધું કેટલા વાગે ઘેર જવાના છે તો કે કથા પહેલા નીકળીશ મેં કીધું કથા પતાવીને ના જવાય તો કે કથા પતાવીને જઈશ કેટલા વાગે પતે મેં કીધું નવ વાગે પતે પછી મેં કીધું સમયો છે પછી તો દસ વાગે જાવ તો ના ચાલે તો કે મેં કીધું એક કામ કરો ને પછી ઘેર જવું આજે એના કરતા કાલ હવાર જજો તો કે સારું મેં કીધું અહીં ઊંઘી જજો પૂજા કાલ ઘેર જઈને નાઈન કરજો તો કે સારું લો રહી ગયા પણ પછી આપણે એવું કેવું પડે રહેશો ને બેસશો ને કરશો ને એમ કરશો ને હવે પચી વખત પૂછવું પડે તારું આપણને એમ થાય ગરજ આપણે જ ભગત ને ફોન કર્યો એટલે ભગત ને ફોન કર્યો ભગત સાકો આવજો સામે હું સ્કેજ્યુલ આખો જોઈ લઉં કે ખરેખર ઘણી વખત તો ફોન કરવાની અંદર આપણને એવું લાગે કે દયાજનક સ્થિતિ અમારી જ છે આ જગતમાં બોલો અમારા સિવાય દયા પાત્ર કોઈ નથી આ જગતમાં હાચું બોલો કાંઈ લેવાનું નહીં એની પાસેથી કશું જ લેવાનું નથી કાંઈ એની પાસે મેળવવાનું નથી બરાબર છે કશું જોતું નથી એની પાસેથી પોતા માટે તો પોગ્રામ બીજો કઈ નહીં હોય તો તો આવી જ લે કદાચ જવાબ આપે તો એવું કેવું જોઈએ કે સ્વામી હું અમારા બીજા પ્રોગ્રામો કદાચ હોય તો પણ હું આવા પ્રયત્નો તો ચોક્કસ કરીશ પણ સીધું એમ જ કે હું બીજો પ્રોગ્રામ નહીં હોય તો આવીશ એટલે આપણને લાગે આપણો નંબર તો આને ક્યાં નાખ્યો છે ક્યાં નાખ્યો છે આને નંબર ઠેક છેલ્લે લિસ્ટની અંદર ઠેક છેલ્લાં આપણે હા 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 આવી ગરજ હોય તોય કરીએ છે હા તોય કરીએ છીએ બોલો કશું લેવાનું નથી જેને પાલવી પોષીને મોટા કર્યા બધાને લાતો મારી નીકળી ગયા એની હા જોવાના રહ્યા બીમાર છે હાજા છે સુખી છે દુઃખી છે એ જોવાના રહ્યા જેને પેટે પાટા બાંધીને મોટા કરે એની હા જોતા નથી એ જાણે મરી ગયા છે રાખ કરી દીધી અને આની આગળ હાથ જોડીએ છીએ શું કારણ સ્વામી કે જીવનું કલ્યાણ કરવું છે સ્વામી કે ગધેડા જેવા જીવને યાદ જોડીએ શા માટે કારણ કે જીવનું કલ્યાણ કરવું છે મોટા સાધુ મેં કીધું હું કઉ ગુરુજી મને નહીં ફાવે ગુરુજી કે સારું કંડારી ફાવશે કંડારીમાં કયા આંબા નીચે ફાવશે હાલ ભાઈ તેને ત્યાં બાંધ દઉં તે હું કઈ ગુરુજીની મારી ગરજ હોય હું હોઉં તો એની શોભા વધે હું હોઉં તો એનું બધું વધે હું હોઉં તો એનું સારું થાય જીવનું કલ્યાણ કરવું છે આમે અહીં હરખોર નહીં ક્યાંક જઈને પડશે સંસારમાં તો પાછો બગડશે એના કરતા અહીંનો તો કામ થાય ગરજ કરે મોટા સાધુ કલ્યાણ માટે માટે આપણે કોઈ મોટાને કોઈ દી ગરજ ના કરાવી બે હાથ જ જોડવા જેમ કેમ આપણા પરિવારોમાં તો બધા એવા જ છે ભક્તો અને એવા ના હોય લગભગ ટકી નહીં ને પછી ખડતું જાય ધીરે ધીરે બે પાંચ વખતમાં પણ એવું જ રહેવું બે હાથ જોડીને રહેવું પેલું કહે છે ને માટે અહમ ન ધરવું અંગે થઈ સંગે છે રાજી કરતા હમેશ હાજી હાજી દિનતામાં ભગવાન બહુ રાજી જો અમદાવાદ પેલા પાર્ષદ આવ્યા એટલે વડનગર આવે સેવાની જરૂર પડે ને એટલે નિર્ગુંદાસ સ્વામીએ વડનગર સેવામાં રહેવું નથી તેથી સ્વામીએ રજા આપી અને અમને સ્વામીએ વડનગર મંદિરની શ્રી ઠાકોરજીની સેવાની સોંપણી કરી સ્વામીને મોકલ્યા વડનગર તેથી સંવત ઓગણીસો ને પાંત્રીસની સાલમાં અમે વડનગર આવ્યા પછી સંવત ઓગણીસો ને સાલમાં છપ્પયા અયોધ્યા વગેરે યાત્રા કરવા ગયા તે બેડા સ્વામી સનાતન દાસજી વિસનગરવાળા અને ધિનોજા બ્રાહ્મણ પ્રહલાદજીને હું પોતે અમો ત્રણ જન મળીને યાત્રામાં ફરતા હતા તે છપ્પયા ધામમાં બે માસ રહીને ઠાકોરજીના ને પ્રસાદીના દરેક સ્થાનોમાં દર્શન કરીને છપ્પયાપુરથી અયોધ્યા નગરમાં આવતા સાથેના બંને જણનો સરસામાન અને મારો સરસામાન એ સર્વે ભાર મેં ઉપાડ્યો તેથી હું થાકી ગયો અને થાકનો મંદવાડ આવ્યો કેવા સેવા ભાવી બોલો મુક્ત છે તોય બીજા બે ના પોટલા પોતે ઉપાડ્યા દાસત્વ જેમાં છે જ મુક્ત છે દાસત્વ જેમાં છે ને જે જેટલો દાસ એટલો જ એ મુક્ત છે એવું નક્કી રાખવાનું જેટલો ભાવ વધારે છે ને એટલો એ મુક્ત વધારે છે મુક્ત સિવાય બીજો કોઈ દાસ થયો જ ના શકે વળવું એ મુક્તમાં જ હોય બીજાનું ઉપાડવું એ મુક્તમાં જ હોય બીજા આગળ દિન થઈ જવું એ મુક્તમાં જ હોય તમામ ગુનો પોતામાં હોય તો એ જાને કાંઈ નથી એ મુક્તમાં જ હોય બીજાથી ના જીરવાય જ નહીં સ્વામી મહારાજ વાતો મહારાજ વચનાવતમાં કે છે ને પ્રથમ નું સત્યાવીસ મહારાજ કે સમર્થકા ઝરણા કરવા બધાથી થાય નહીં સમર્થ હોય ઝરણા કરે એને બહુ મોટા જાણવા હા ડટ્ટન શું પટ્ટન કરી દે એવા હોય તોય કે હા ભાઈ વાંધો નહીં ગાળ દઈ દે હા ભાઈ આમ કહી દે બાકી આમ વાળી દેવા હોય આખું પોટલું તોય પણ કાંઈ ના કરે એ બહુ સમર્થ કહેવાય સમર્થકા ઝરણા બધાથી ના થાય મુક્ત થી જ થાય બોલો પોતે સામાન ઉપાડ્યો બીમાર થઈ ગયા સ્વામી અને મને સંકલ્પ થયો કે મારાથી હવે ગુજરાતમાં કેવી રીતે જઈ શકાશે સ્વામીને થયું મારો દેહ પડી જશે હવે ગુજરાતમાં નહીં જવાય તે એમ વિચાર કરતા કરતા મને શ્રીજી મહારાજે દર્શન દીધા અને હું છત્તો સૂઈ રહ્યો હતો તે વખતે શ્રીજી મહારાજે મારા પગ ઉપર ચડ્યા અને પેટ સુધી ખૂંદતા ખૂંદતા આવ્યા આહા આ કેવી ઘટના મહારાજ પગ ઉપર ચડ્યા પગ ઉપર ચાલતા ચાલતા ખૂંદતા ખૂંદતા દાબતા દાબતા આવ્યા અને મેં કહ્યું મહારાજ મારું પેટ ફૂટી જશે પછી મહારાજ કે તમારું પેટ નહીં ફૂટે પછી છાતી ઉપર થઈને બે હાથ ઉપર શ્રીજી મહારાજ ચરનારવિંદ વડે મારા આખા દેહ ઉપર ફરીને મારા સન્મુખ રહીને મને દર્શન દીધા આખા શરીર ઉપર મહારાજ ચાલ્યા બે હાથ ડાબ્યા છાતી ઉપર ચાલ્યા અને આમ સન્મુખ મહારાજે દર્શન દીધા લો આવી ઘટના ખાલી સાંભળીએ તોય થાય કે આ કેવો અનુભવ હશે આ અનુભવ ક્યારે થાય આવા સ્વામી જેવા નિર્માની થઈએ દાસ થઈએ ગમે એટલા ગુણ હોય તો એનું અહમ ના આવવા દઈએ ગમે એટલા અહોભાવ થાય તોય કોઈ દિવસ અહોભાવથી છેતરાઈએ નહીં કોઈના અહોભાવ કોઈની કરેલી સ્તુતિ કોઈના આપેલા માન સન્માનો મોટાના કરેલા વખાણ મોટા પુરુષો આપણને વખાને ભગવાન આપણને વખાને ભક્તો આપણને વખાને તોય પણ આપણી અંદર આમ કડક ના થાય બિલકુલ આપણો વાળ ત્યારે આપણે આવા થઈએ ત્યારે મહારાજના આવા અનુભવ અખંડ રહે કદાચ થયો હોય ને તોય જતો રહે ધ્યાન ના રાખીએ તો પણ જો એની નિર્માણી ભાવમાં જો ચાલ્યા જઈએ તો એવો અનુભવ અખંડ રહે આપણને આ મૂડી છે આવું જો કોકને અનુભવ થાય તો એની મૂડી છે એને જ હાચવવાની બીજાને હાચવવાની જ નહીં કોઈને સારું લાગે ને ખરાબ લાગે ને આમ થશે ને તેમ થશે ને એ મૂડી ના હાચવાય આ મૂડી સચવાય આ દેહ ઉપર ફરીને મારા સન્મુખ ઉભા રહીને મને દર્શન દીધા તેથી મારો સર્વે થાક ઉતરી ગયો અને મંદવાડ મટી ગયો પછી સવારમાં ઊઠીને નાઈ ધોઈને પૂજા કરીને ચાલવાની તૈયારી કરીને પાછા વડનગર આવ્યા અને ગુરુને સાષ્ટાંગ નમસ્કાર સાથે જય સ્વામી એમ કહીને ગુરુના સમીપમાં રહ્યા અને ગુરુ સંવત 1949 ની પોષ સુધી બારસ દિવસ ક્ષન ભંગુર દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવા માં ગયા શ્રી રંગદાસ સ્વામી ધામમાં ગયા તે પછી સંવત 1950 ની સાલમાં મંદવાડ આવેલો તે મંદવાડમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન ને ઉપાસના દ્રઢ કરાવેલી તે પછી મને શ્રીકૃષ્ણ ભગવાને દર્શન દીધા અને ઠપકો દીધો કે તમારી ઉપાસના કેમ ફરી ગઈ કારણ કે પાર્સલ ક્યાંનું હતું ગોલોકધામનું શ્રી શ્રીકૃષ્ણ ભગવાન કે તમે મારી ઉપાસના કેમ ફેરવી ત્યારે મેં કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન અવતારના અવતારી મને સાક્ષાત મળ્યા અને તેમના સ્વરૂપની મને શુદ્ધ ઉપાસના થઈ ત્યારે મારી ઉપાસના ફરી તે વાત શ્રી કૃષ્ણ ભગવાન સાંભળીને રાજી થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન રાજી થઈ ગયા કે તમે ઉપાસના ફેરવી અમે રાજી કારણ શ્રીજી મહારાજનું આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના કારણ છ હેતુ હતા કારિયાની ગામની અંદર ગોપાલન સ્વામી જયારે જાય છે અને શ્રીજી અરે ગોપાલન સ્વામી વડોદરાથી આવે છે અને શ્રીજી મહારાજ કારિયાની ગામમાં બિરાજમાન છે વારે વારે મહારાજ બહાર નીકળે અને રસ્તા બાજુ જોયા કરે આવ્યા આવ્યા આપણે અહીંયા આગળ એમના ગુરુજી આવવાના હોય બરાબર અને આપણને ખબર હોય નવ વાગે આવવાના છે તો આપણે પોના નવું નામ રસ્તા બાજુ જોઈએ ને બાર ગાડી આવી ગાડી આવી રહીએ ને ગોપાળન સ્વામી આવવાના હતા ને કોણ રાહ જોયા કરે છે શ્રીજી મહારાજ કોઈને પૂછે વડોદરાનો સંઘ આવી ગયો વડોદરાનો સંઘ આવી ગયો વડોદરાનો સંઘ આવી ગયો કોઈ કે હજુ નથી આવ્યા ગોપાળન સ્વામી આવ્યા ત્યાં ગોપાળન સ્વામી આવ્યા ને એટલે મહારાજ સીધા જ સ્વામીને કાંડું જાને કે સ્વામી મારી ભેગા ચાલો અને સ્વામીને લઈ જાય છે નિષ્કુળાન સ્વામી ત્યાં ચૂનાની કુંડી કરતા હતા અને સ્વામીએ જોયું અને સ્વામી ક્યારના જોતા હતા કે મહારાજ વારે વારે આટા મારે છે એટલે સ્વામીને એમ થયું કે મહારાજને ગોપાળન સ્વામી સાથે કોઈ અંગત વાત કરવી છે પણ બહુ અગત્યની વાત કરવી છે હવે મારે વાત સાંભળવી છે એટલે મહારાજે કાર્યાણીમાં આજે અક્ષર ઓડી છે અક્ષર ઓડીમાં મહારાજ ઉપર બેઠા ગોપાલન સ્વામી હેઠા બેઠા દરવાજા બંધ કર્યા પણ પેલા ખબર ને લાકડાના પેલા દરવાજા હોય ને કમાડની અંદરથી આમ તમને પ્રકાશય દેખાઈને બહાર ઉભેલોય દેખાઈને અવાજ પણ આવે એટલે નિષ્કુળાન સ્વામી તરત જ દોડતા પાછળ ગયા ને આમ कान ધરીને ઉભા રહ્યા બે જણા હું વાત કરે છે એટલે મહારાજને ગોપાલન સ્વામી કે સ્વામી આપણે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર કેમ આવ્યા તમને ખબર છે ગોપાલન સ્વામી કે મહારાજ ડોસો ઉભો છે કે કોણ નિષ્કુળ સ્વામી મહારાજ કે ડોસા નિસ્કુળ સ્વામી નું શરીર એવું ને એટલે એને ડોસા જ કેતા બધા એ ડોસા જા કે તું ચૂનો ચૂનો ઠરી જશે ચૂનો ઠારો કે ત્યાં પેલા મજૂર બેઠા રહેશે ખોટી થશે ત્યારે નિષ્કુળ સ્વામી કે મહારાજ આવું છું હું પાછો ગયા પેલા મજૂરો કે હરખું કરજો આ હું આવું છું કારણ કે એમને તો તાલાવેલી એ જ હતી કે મહારાજ હું વાત કરે છે પાછા આવીને ઉભા રહી ગયા એટલે મહારાજ કે સ્વામી આપણે ધામમાંથી કેમ આવે તમને ખબર છે ગોપાળનસન કે મારા ડોસો ઉભો છે એટલે પછી બે ત્રણ વખત મહારાજે કીધું તો સ્વામી ગયા નહીં એટલે પછી મહારાજ કે સ્વામી આપણે વાત રહેવા દો એ ડોસો જાય નહીં આપણે જે વાત કરવી છે કરો ઘરનો જ છે ને બારનો ક્યાં છે એટલે પછી મહારાજે ગોપાળનસન કીધું સ્વામી તમને નથી યાદ સ્વામી કે મહારાજ મને કંઈ યાદ નથી તમે કહો અને ત્યારે મહારાજે ગોપાળાન સ્વામીને કીધું સ્વામી અક્ષરધામમાં સભા ભરાઈને બેઠી હતી અને ત્યારે અમે પ્રશ્ન પૂછ્યો કે આ બધા બ્રહ્માંડોમાંથી આ અક્ષરધામમાં જીવ આવતો કેમ નથી અને એની અંદર આ ફૂટલા બ્રહ્માંડમાંથી તો એકી જીવ નથી આવતો આ બ્રહ્માંડ ફૂટલું છે વામન ભગવાને જયારે શરીર વધાર્યું ને ત્યારે શરીર વધાર્યું ત્યારે આ બ્રહ્માંડ ફૂટી ગયું છે એટલે આ બ્રહ્માંડનું નામ ફૂટલું છે આ બ્રહ્માંડમાંથી કઈ અટવાઈ જાવ એડ્રેસ ચૂકી જાવ ને કોઈ જગ્યાએ તો કેવું મને ફૂટલા બ્રહ્માંડમાં મૂકી આવો કોઈ જગ્યાએ ક્યાંક અટવાઈ જાઓ આ બ્રહ્માંડની બહાર જતા રહો કદાચ ક્યારેક અને અટવાઈ જાઓ ક્યાંક સમાધિ થઈને જતા રહો પછી આ બ્રહ્માંડ મળે નહીં બહુ બ્રહ્માંડો ઉડતા હોય તો મને બ્રહ્માંડનો મેમ્બર છું મૂકી એટલે બ્રહ્માંડમાંથી જીવ આવતો નથી ગોપાલન સ્વામી ને મહારાજ કે તમે બધાએ અમને અક્ષરધામમાં એવું કીધું કે મહારાજ એ તો પૃથ્વી પર તમે પોતે જાઓ ને અને તમારા સ્વરૂપની ઓળખાણ થાય ને તો જીવ અહીં આવે કારણ કે પૂર્વે તમે રામચંદ્રજીને મોકલ્યા તો બધા પહોંચી ગયા વૈકુંઠમાં પછી તમે શ્રી કૃષ્ણને મોકલ્યા તે બધા પહોંચી ગયા વૈકુંઠમાં એટલે અરે ગોલોકમાં એટલે મહારાજ આપણે તો જો આપણે અક્ષરધામમાં લાવે તો પોતે જ જવું પડે કોઈના વિશ્વાસે કરો તો આવું થાય એટલે આપણે જાઓ મહારાજ કે અમે પૃથ્વી પર જઈએ અમને માને કોણ કારણ કે આ તો કેવા સર્વ અવતાર ના અવતારી આજ સુધી શાસ્ત્ર ની અંદર મધ્યનું એકત્રીસ આજે શ્રીજી સ્વામી સવાર કહેતા હતા કે પુરુષને જ પુરુષોત્તમ કીધા છે મધ્યનું એકત્રીસમું વચનામૃત એમાં શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો આજનો આ પ્રાગટ્યનો દિવસ છે ને એટલે આપણે આવા વચનામૃતો થોડા થોડા યાદ રાખવા જોઈએ અને મહારાજનો પ્રાગટ્યનો હેતુ એ આપણને સંપૂર્ણ સ્પષ્ટ હોવો જોઈએ શુકમુનિએ પૂછ્યું છે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે માટે પુરુષ રૂપે કરીને જ બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે શાસ્ત્રોમાં આજ સુધી પુરુષોત્તમને કીધા છે કોણ છે પુરુષ છે પુરુષોત્તમ નથી આજ સુધી શાસ્ત્રમાં બસો વર્ષ પહેલાના તમામ શાસ્ત્રોની અંદર સુખ પ્રશ્ન પ્રમાણે જેટલા પુરુષોત્તમ તરીકે વર્ણન આવે છે બધું પુરુષનું છે પુરુષોત્તમનું વર્ણન તો જુજ જ છે સ્વયં ભગવાનનું વર્ણન તો જુજ જ છે બાકી પુરુષના જ વર્ણન છે એટલે બધાય પુરુષને જ પુરુષોત્તમ માને છે એ વાત તો નક્કી થઈ ગઈ સુક કે બૌધા પુરુષને જ પુરુષોત્તમ કહેવાય છે એટલે આ બ્રહ્માંડમાં જો મહારાજ આવે જ નહીં તો મહારાજને ઓળખે કોણ હવે કદાચ મહારાજ એકલા આવી ગયા અને મહારાજ એવું કે આ તો બધા આજ સુધી જે કહેવાય તો પુરુષો હતા નું પુરુષોત્તમ શું કોણ માને અત્યારનું આ ભેજુ માને માને ગમે એટલું બતાવે તો એ માને ચમત્કારી માને જાદુગર માને નટ માને પણ કઈ સર્વોપરી ના માને એટલે મહારાજ ગોપાલ સ્વામી કે સ્વામી અમે પૃથ્વી પર જઈએ ખરા પણ તમારે બધાને ભેગા પડશે એક એકને પકડી પકડીને સમજાવવો પડશે અને તમે સમજાવશો ને ત્યારે એને હા પડશે કે આ સર્વ અવતારના અવતારી છે અને પછી એટલે જ શ્રીજી મહારાજ પાસે જે જે ભક્તો આવતા અને જે જે મહારાજના દર્શન કરતા મહારાજ એમને કહેતા દર્શન થઈ ગયા હા જાઓ ગોપાળનંદ સ્વામી પાસે જાવ મુક્તાનંદ સ્વામી પાસે કારણ કે મારી ભેગા ગમે એટલા દર્શન કરશો મારા સ્વરૂપની દ્રઢતા નહીં થાય ગોપાલ સ્વામી પાસે બેસશો અને ગોપાળન સ્વામી કોઈને કાંડુ જાલી એમ કે આ મહારાજ ક્યારે આ બ્રહ્માંડમાં આવ્યા જ નથી એક જ વખત આવે છે ને એક વખત આવ્યા છે ને આપણને મળ્યા છે હા પડી જાય મુક્તાનંદ સ્વામી કોઈને કાંડુ જાલીને એમ કે આ મહારાજ જેવો પૂર્વે કોઈ હતો નહીં છે નહીં થાશે નહીં એક અને માત્ર એક જ છે હા પડી જાય ગુનાદિતાનંદ સ્વામી કે આ શ્રીજી મહારાજ છે તો સૂર્ય જેવા છે આકાશના સૂર્ય જેવા છે બીજા આજ સુધી ગમે એટલા થયા સૂર્ય જેવા છે હા પડી જાય માટે ભગવાનના ભક્ત એવા સાધુનો સંગ એટલે પછી ગોપાલ સ્વામીને મહારાજ કે એટલે સ્વામી તમે બધા પૃથ્વી પર આવ્યા અને અમે પૃથ્વી પર આવ્યા આપણે અક્ષર ધામમાંથી આવ્યા છે અને આપણે ત્યાં બધા જીવોને લઈ જવાના છે અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કૂદવા લાગ્યા નિષ્કુળાંત સ્વામી કાર્યના ચોકમાં કૂદવા લાગ્યા ઓ હો મને મારા ગુરુ રામાનંદ સ્વામી મને ભુજમાં મને કીધું કે દર્શન કરવા જાજો અને હું લાલજી લાલજી એ વખતે સુથાર હતો મને મને નિષ્ઠા રામાનંદ હતી એમ થયું રામાનંદ સ્વામી સિવાય બીજો કોણ મોટો હું ગયો ભુજ અને રામાનંદ સ્વામીએ મને કીધું કે લાલજી તું અહીં કેમ આવ્યો ત્યારે મેં કીધું કે સ્વામી તમારાથી મોટો કોણ મેં કીધું તું લોજમાં વર્ની દર્શન કરવા ના ગયા રામાનંદ સ્વામી આવું મને કીધું ત્યારે મેં રામાનંદ સ્વામીને પૂછ્યું હતું કે રામાનંદ સ્વામી એ કેવા મોટા છે આવ્યા લોજમાં એ અઢાર વર્ષનો છોકરો આવી ગયો છે એ છોકરો કેવો મોટો છે સ્વામી કેવો મોટો એ એ રામદાસજી જેવો છે ત્યારે સ્વામી કે રામદાસજી હું એની આગળ તે કેવો મુક્તાનંદ સ્વામી જેવો છે મુક્તાનંદ સ્વામી એની આગળ શું તો સ્વામી તમારા જેવો છે અરે ભાઈ મારા જેવો નહીં હું જેને શ્રી કૃષ્ણને ઈષ્ટ માનું છું એ શ્રી કૃષ્ણ કરતા એ તો મોટા છે શ્રી કૃષ્ણ ના ભગવાન છે તે મને નિષ્કુળ સ્વામી કે એ દિવસ કઈ સમજાયું નહોતું પણ આજે આ સંવાદ સાંભળ્યો ને એટલે સમજાયું અને પછી નિષ્કુળ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો આ વારનો જે અવતાર રે એવો ન થાય વાર વાર રે નથી આવ્યા ને આવ શું ક્યાંથી રે સૌ જન જાન જો મન માંથી રે પછી કડીઓ લખી આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરિધરી ન ધરશે એવી અચરજકારી છે પછી આ કડીયો લખી પછી આ કડીયો લખી કે આ મહારાજની જોડ ના મળે એ કડીઓ પછી લખી બંધ કીધા બીજા બારના વહેતી કીધી અક્ષર વાટ એ કડીઓ પુરુષોત્તમ પ્રકાશની છે धन्य धन्या आ अवतार ने रे जोवान राखी जोड पुरसोतम प्रगटी रे बंद किदा बीजा बारनारे वेती कि दी अक्षर वाट पुरसोतम प्रगटी रे नोतीडीटी नोती सांबडी रे પ્રગટાવી પુનિત લો આવી કડીઓ લખી આ ઢાળ છે પુરુષોત્તમ પ્રકાશ નો આવી કડીઓ મોઢે કરો પુરુષોત્તમ પ્રકાશ નો છેલ્લો ઢાળ છે પછી યમદન ના છેલ્લા ઢાળ છે પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિસંત મળી આવી બધી કડીઓ પુરુષોત્તમ પ્રકાશ ની કડીઓ આ બધી મોઢે કરો બ્રિજેશ ભગત કેટલી કડીઓ આવડે તમને કેટલી પણ મેં કેટલી શીખવાડી છે તો કહો પચી પચાસ હો પાંચસો કેટલી આવડે યતિશ કેટલી આવડે એકલા આવે તમને શનિવારે લેવા છે જો તમને ના આવડે ને બસો ત્રણસો મારી સભામાં ઉઠભેસ કરાવવાની છે કડીઓ મોઢે કરો કડીઓ ગાસો તો યાદ રહેશે આ તો આવડે જ નહીં લો યાદ નથી રહેતું બેંક એકાઉન્ટના ડોલર યાદ રહે છે કે નહીં કેટલા પડ્યા છે ક્યાં વાપરવાના છે બિલ ક્યાં આપવાનું છે કેટલું બધું યાદ રહે છે આપણને આ યાદનાર એવું કેવી રીતે થાય એટલે કડીઓ મોઢે કરો મિનેસ્પત કેટલી આવડે તમને હમ બસ આપણે આ ઉત્સવ આવે છે ને મહારાજનો એ પહેલા આપણે હો કડીઓ મોઢે કરવી છે કેટલી કેટલી સો કડીયો મારા પાસેથી લિસ્ટ લિસ્ટ તો આપેલું જ છે તમને બધા એ કળીઓ મોઢે કરો ને ગાયા કરો કળીઓ ગાવ અલ્પેશ ભગત કેટલી આવડે અલ્પેશ ભગત ના આવડતી હોય મને ખબર હોય ને મહેનત છે બાકી તો માઇન્ડ તો બધાના હરખા જ છે ને પણ મહેનત કરે એટલે આવડે મહેનત ના કરે તો ના આવડે એટલે પણ કળીઓ આવી ગાયા કરીએ હાલતા ચાલતા ગાયા કરીએ તો જ આધ્યાત્મિકતા કેળવાય બાકી તો તમે ગમે એટલી વાત સાંભળો ને પણ તમે પોતે જ મોઢે ના કરો ને પોતે વાંચો ને પોતે ચિંતન મનન ના કરો તો વાત બધી અમારી છે ને પેલો કોઈને ડાયરિયા થયા હોય ને થઈ જાય ગમે એટલું ઘી પાવું પચે કારણ કે એનું એની હોજરી જ નથી પચાવે એવી એમ તમારું જાતે મોઢે કરેલું ના હોય જાતે કરેલું ચિંતન ના હોય અને જાતે કરેલું મનન ના હોય તમારું જાતનું વાંચન મનન અને ચિંતન ના હોય અને તમારું જાતનું મોઢે કરેલું ના હોય તો તમે ગમે એટલું સાંભળો એ સ્રવી જશે નહીં ટકે પાત્રમાં ટકાવા માટેનું એક બંધારણ તમારે જ કરવું પડે સિંહણનું દૂધ હોય એ સિંહણનું દૂધ ક્યાં પાત્ર સોનાના પાત્રમાં એ સોનાનું પાત્ર કોને કરવું પડે જીવને પોતાને જ કરવું પડે અને સોનાનું પાત્ર કરવા શું કરવું પડે રોજ એક વાત તો વાંચવી જ પડે હમણાં અમારે પિનલ ભગત જ્યોર્જિયાની અંદર મેં કીધું કંઈક વાંચો મને કે હેલ્લા મહેલું આપો હેલ્લા મહેલું વાંચવા આપો મેં કીધું સ્વામીની વાત વાંચો એ હેલા મહેલી રોજ બે વાત વાંચે છે બોલો એટલે રોજ થોડું વાંચન જોઈએ સ્વામીની વાતનું વચનામૃતનું કીર્તનનું કઈ કીર્તનો થોડી કડીઓ એ બધું મોઢે હોય તો આપણને કે ભરે અહોભાવ રે એ કડી ગાઈએ ઓહો આ મહારાજ મને મળ્યા આવા સાધુ મને મળ્યા આવો સત્સંગ મને મળ્યો એ ગાવાથી થાય એ ગાવાથી થાય ને કોઈ કે ગાવું ક્યારે આખો દી જોબે જવાનું પણ જોબે જતા તો ગવાય ને ટ્રેનમાં કે બસમાં કે ગાડીમાં હો તો ગવાય ને એ તો બધે ગવાય ઠાકોરી જમાડતા જમાડતા ગવાય ને પાંચ પચી કડીઓ તો આખા દિવસમાં ગાવીએ તો ગમે ત્યારે ગવાય એટલો ટાઈમ તો મળી જ રહે કે મોઢન થોડું હોય એટલી કડીઓ તો ગાવાનું મળી જ રહે એટલે કડીઓ મોઢે કરો અને ગાયા કરો આવા મોટા મહારાજ એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ નિષ્કુળાન સ્વામી કોઈને આપતા નહોતા તે ગોપાલ સ્વામીના શિષ્ય એ માગ્યો કે સ્વામી આ ગ્રંથ આપો નિષ્કુળાન સ્વામી પટારામ રાખી મૂકે પોતે એકલા વાંચે કોઈને આપે નહીં કારણ કે માલ હારો ને કોઈને દેતા જ નહોતા તે સ્વામી ના શિષ્ય કે સ્વામી ગ્રંથ આપો ને નિષ્કોળન સ્વામી આમ આમ વાંચે અને મોજમાં આવી જાય પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જ છે તમે વાંચો ને મોજમાં આવી જાય આ સંત હું ને હું તે વળી સંત એ બધી કડીયો એની છે એ ગ્રંથ જેવો છે કોઈ ગમે એવો ટીબી થયેલો હોય ને સત્સંગનો ટીબી હોય ને સત્સંગનો ટીબી નો દર્દી પણ પુરુષોત્તમ પ્રકાશ વાંચે ને કુતતો થઈ જાય વાહ મારું કલ્યાણ થઈ જ ગયું એવું મનાઈ જાય એવો ગ્રંથ છે તે નિષ્કોળન સ્વામી એકલા એકલા વાંચે ને મોજમાં રે એટલે પેલા શિષ્ય ગોપાળન સ્વામીના કે સ્વામી આપો ને સ્વામી આપે નહીં એટલે એક દિવસ ગોપાલ સ્વામીને વાત કરી કે નિષ્કુળન સ્વામી કંઈક વાંચ્યા કરે પણ દેતા નથી એટલે ગોપાલ સ્વામી કે શું છે આ નિસ્કુળન સ્વામી સ્વામી કે સ્વામી એક ગ્રંથ લખ્યો છે મેં પુરુષોત્તમ પ્રકાશ કે ગોપાળન સ્વામી કે આપો આ નાના સાધુ આપો ને તો વાંચીને બળિયા થાય તો કે ના નિષ્કુળન સ્વામી કે એ વાત બહુ ઊંચી છે કારણ કે એ વાતમાં એવું લખ્યું છે ને એ વાતો એવી છે ને જેને પચેવી નથી એટલે સ્વામી નોતા દેતા પણ તોય ગોપાલ સ્વામી કીધું તમને ખબર છે એ વાતનો અધિકારી તો હું હતો મને મહારાજે કીધું તમે તો ચોરી કરી હતી એ વાતની પછી લખ્યો છે ને ગ્રંથ તો કે હા કારણ કે નિષ્કોળન સ્વામી એ પેલી વાત સાંભળીને મહારાજે કહ્યું કે અમે છ હેતુ માટે આ પૃથ્વી પર પ્રગટ થયા છે એ છ હેતુ એક હેતુ એક તો ધર્મ ભક્તિને સુખ આપવું ધર્મ અને ભક્તિને સુખ આપવું બીજું આ પૃથ્વી પર એકાંતિક ધર્મ પ્રવર્તાઓ ત્રીજું અહીં આગળ નવા નવા મુમુક્ષો ઉત્પન્ન કરવા ને એની અંદર એકાંતિક ધર્મને સ્થાપવો ચોથું કે અવતારો અને અવતારોના જે ભક્તો છે એને પોતાની સરોપરી ઉપાસના દ્રઢ કરાવી અવતારોને પણ પોતાની ઉપાસના દ્રઢ કરાવી એટલે તો મહારાજ જયારે આવ્યા ત્યારે દત્તાત્રેયનો અવતાર પરમ ચૈતન્યાનંદ સ્વામી ગોપાળાન સ્વામીને કેટલાક શ્રીકૃષ્ણના અવતાર સમાન પણ ગણે છે આવા બધા અવતાર સ્વરૂપ આ પૃથ્વી પર આવ્યા હતા પરમ ચૈતનંદ સ્વામી દત્તાત્રેયનો અવતાર કીધા બોલો રામ પ્રતાપજી હતા એ શેષનો અવતાર હતા રઘુવીરજી હતા એ રામનો અવતાર હતા રામચંદ્રજી પોતે રઘુવીરજી મહારાજ એટલે ઉપાસનાની દ્રઢતા માટે શ્રીજી મહારાજ સહિત અક્ષરધામના મુક્તો અને બીજા ધામના મુક્તો અને મુક્તોના અધિપત્યો એ ધામના ધામાધિપત્યો આ પૃથ્વી પર આવ્યા હતા એ મહારાજ આપણને મળ્યા આજના દિવસે જે મહારાજે આ ચૂસ કરેલો સમય છે ને આજના દિવસે મહારાજે આપણી માટે કરામત કરી દીધી એવું સમજી લો નહીં તો આપણે શું કરતા હોત ભજતા હોત કોઈ પરોક્ષ ભજતા હોત બીજા ભજન ગાતા હોત સ્વામિનારાયણનું નામ આપણી જીભ પર ના હોત જો મહારાજ આજના દિવસ છપ્પયા ન પ્રગટ થયા હોત તો અને મહારાજે આજનો દિવસ પસંદ કર્યો અને એ દિવસમાં મહારાજે પહેલેથી જોઈ રાખ્યું છે કે આટલા મુમુક્ષો મારે લેવાના જ મહારાજ તો ત્રિકારદર્શી છે ને મારા તો સર્વજ્ઞ છે ને બધું જાણવાવાળા છે ને એને પસંદ કરેલા છે આપણને એટલે આપણે ભેગા થઈ શક્યા છે એટલે મહારાજને કરોડો કરોડો વખત આપણે ઠેન્ક યુ કેવું મહારાજ તમે આજના દિવસે અમારા માટે આવ્યા અમારા મોટા ભાગ બોલો ઓગણીસો ને પચાસ ની સાલમાં સ્વામીન મંદવાળ આવ્યો ત્યારે શ્રીજી પછી શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા કીધું ઠપકો દીધો તમારી ઉપાસના કેમ ફરી ગઈ ત્યારે મેં કહ્યું જયારે સ્વામિનારાયણ ભગવાન અવતારના અવતારી મને સાક્ષાત મળ્યા અને એમના સ્વરૂપની દ્રઢતા ને ઉપાસના શુદ્ધ રીતે થઈ ત્યારે મારી ઉપાસના ફરી તે વાત સાંભળીને શ્રી કૃષ્ણ બહુ રાજી થયા પછી અદ્રશ્ય થયા આવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત દર્શન દીધા છે પણ આ તો દિશ માત્ર લખાવ્યું છે પછી દિન દિન પ્રત્યે આ સત્સંગનું સુખ અધિક અધિક આવવા માંડ્યું અને સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે અને ભગવાનને સંભાળવાથી પોતાના મનના સંકલ્પોની શાંતિ કરે છે હું વાત એ કહેવા માંગતો હતો કે ગોલોકધામના મુક્ત હોવા છતાં પણ પાંચ જન્મ ધરવા પડ્યા સાને કારણે માનનો યોગ માનનો યોગ જ એવો છે કે જેની અંદર તકલીફ થઈ જાય માટે આપણે બધા માનના યોગથી બીવું જેટલા સારા છીએ એટલું જ આપણા માથે જોખમ વધારે છે આવું હંમેશા સારા થતા રહેવું ખરાબ ના રહેવું જે ખરાબ પાછું જઈને કાઢવું સારા થવા તરફ પ્રગતિ પણ કરવી સાવધાની પણ રાખવી કોઈના અહોભાવથી અંજાઈ જવું નહીં પણ પોતાના પોતાના વિશે બહુ અંતરમાં માનનું પોષણ આપી દેવું મહારાજ એવું કહે છે નહીં તો ગોપાલ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવાને પણ પ્રોબ્લેમ થાય આવું મહારાજનું કહેવું છે માનનો યોગ થાય એમાં મુમુક્ષુ કેવો સજાગ હોય એના વિશેની મુક્તાનંદ સ્વામીની વાતો છે એ આપણે આવતીકાલે લેશું બીજું નિર્લોભી વર્તમાન જે જે મહારાજે ધન આદિકનું કીધું છે એમાં કેવી કેવી રીતે સંતો ભક્તો સાવધાન રહેતા અને વસ્તુ કેટલી જોખમી છે કોને કેવી રીતે જોખમી થઈ છે એ વાતો પણ આપણે આવતીકાલે લેશું આજે વાલા ભક્તો મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આપણે અહીં ઉજવવાનો છે આજે આ લોયા ધામની અંદર જ અહીં છપ્પયા ધામ અહીંયા આગળ થશે જેમ મહારાજ આજથી બસો તેત્રીસ વર્ષ પૂર્વે ભક્તિ માતાના પ્રગટ થયા એવું જે મહારાજે દર્શન આપ્યું એવા દર્શન અહીંયા આગળ આજે થશે અત્યારે મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આપણે અહીં ધૂન કરવી છે બધા ભક્તો છે બીજા લાઈવ જે ભક્તો છે બધા ભક્તો અહીંયા આગળથી ધૂન થશે પ્રાગટ્ય ઉત્સવ થશે એમાં તમે બધા જોડાજો આજે બહુ આનંદની વાત કે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે મહારાજનું પ્રાગટ્ય છે આજે રામચંદ્રજીનું પ્રાગટ્ય છે ને આજે આપણા શ્રીજી સ્વામી છે એમનો પણ બર્થ છે એ પણ આપણે અહીંયા આગળ ધામધૂમથી અત્યારે મહારાજને જ્યારે કેક કટિંગ થાય ત્યારે ઉજવવાનો છે કારણ કે મહારાજે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સાધુની ભેટ આપતા હોય છે આજે મહારાજના જ કોઈ સંકલ્પથી પૂજ્ય શ્રીજી સ્વામીનો આજે બર્થડે છે જન્મ છે એમનો આજના દિવસે એ આ પૃથ્વી પર આવ્યા અને આપણા મોટા ભાગ્ય એ કે એવા સાધુ ગુરુજી પાસે થયા શ્રીજી સ્વામીના જીવનની અંદર જે ઘટના ઘટેલી છે એમની સાધુ થવાની પૂર્વેના જે ઇતિહાસો અત્યારે જે જે સારા મંડળો છે ત્યાં બધે સાધુ એવા છે કે પૂર્વેના ઇતિહાસો સાથે આપણે મેચ કરી શકીએ શ્રીજી સ્વામી સાધુ કેવી રીતે થયા છે ગુરુજી કથા કરતા હતા અને કથા કરતા કરતા જે પૂજ્ય શ્રીજી સ્વામીના જે પૂર્વાશ્રમના પિતાશ્રી અને એમના કાકા અને એમના દીકરાઓ અને એની અંદર શ્રીજી સ્વામી પણ પૂર્વાશ્રમમાં જ્યારે એ ઉંમરે એ બધાય પાંચ છોકરા અને આ એમના પિતાશ્રીને બધાય આવ્યા ગુરુજી વ્યાસપીઠ કથા કરે છે સરદાર ગામની અંદર ત્યાં આગળ પૂજન કર્યું કથાની પૂર્ણાહુતિ છે ગુરુજી કે ભગત જે એમના પિતાશ્રી એમને કીધું દક્ષિણામ શું આપશો તો કે જે માગો એ ગુરુજી કે દીકરો દેવો પડે તો એમના બે હતા અને ભાઈના ત્રણ હતા પણ ભાઈઓનો સંપેવો આ પાંચ છે કે જે જોવે લઈ લો બોલો એવા પિતાને તાળીઓથી વધાવો આવું કોઈ કહી શકે અચાનક કઈ આયોજન નહોતું આયોજન નહોતું કઈ કે આવું ગુરુજી છે કે એવું કઈ આયોજન નહોતું કે બહુ વખતથી થી કોન્ટેક્ટમાં હોય ગુરુજીના કે શ્રીજી સ્વામી કોન્ટેકમાં હોય ને પછી ગુરુજીએ નક્કી કર્યું હોય મારે આને લેવો છે ગુરુજીને અચાનક જ આમ ખાલી નજર નાખવાની હતી શ્રીજી સ્વામીને અચાનક આવવાનું હતું એમના પિતાજીને અચાનક આપવાના હતા તમે ઘટના તો જો આ શ્રીજી મહારાજ વખતે જે ઘટના ઘટે એવી જ આ ઘટના કહેવાય ને કેવી કહેવાય લો આ પાંચ છે ગમે તે લઈ લો અને કદાચ કહી હકે કોક બાપ કે લઈ લો પણ પેલો તો શું કરે બાપ સ્વામી તો પાછળ ઉભા હતા ગુરુજી ઘણી વખત આ વાત કે છે ગુરુજી કે ઓલો આપો કે બીજા ઘણા ગુરુજી કે આગળ બીજા ઘણા રૂપાળા દેખાતા હતા પણ એને ના લીધા મેં અને છેલ્લાને કીધું તો શ્રીજી સ્વામી કે એ ગુરુજીએ કીધું કે ચાલ બેટા અને શ્રીજી સ્વામી ગુરુજીની ભેગા આવ્યા તે દિવસથી આજ દિવસ સુધી એમને એમના ગામનું જાળવું નથી જોયું બોલો એ ક્યારે ઘટના ઘટે એ કોઈ આ લોકમાં આજે જન્મ્યો હોય ને થઈ જાય એવું આજે અજાનો છોકરો લો અહીંયા આગળ અહીં ઉભા રાખો પાંચ છોકરાને તમે કહો તમારા છોકરાને કે અમે આપ્યો અને પસંદ કરે ને સીધો ચાલવા માંડે શક્ય નથી બહુ વખતથી યોગ હોય બહુ પ્રકારની વાતો સાંભળે વૈરાગ્યની વાતો સાંભળે ત્યારે વર બે વરહ થી ડોજ આપે ને ત્યારે માંડ માંડ નીકળી રહ્યો હોય માંડ માંડ નીકળે અને આ તો એક જ વારમાં સીધી નજર નાખી હાલો ને હાલતા આ શું થાય ને શું ન થાય ત્યારે સીજીસન કઈ વચનામૃત મોઢે નહોતા ત્યારે એમને વચનાવૃત મોઢે નહીં હોય પણ સહજ એ મહારાજનું નક્કી કરેલું પાત્ર હોય એટલે એવું થાય અને એવા સાધુની ભેટ કે આજે એને સહજ ગાય અને કોઈ આખી દુનિયાનો ગમે એવો વિરોધી માણસ લઈ આવો ને આજે માણસ લઈ આવો ને આપણી શ્રી નો કીર્તન ગઈ ને ડોલે ના તો કો એ કોણ ડોલાવે શ્રીજી મહારાજ ડોલાવે છે એવા સાધુમાં શ્રીજી મહારાજ રહ્યા છે એટલે થાય છે ગુરુજી જેની માટે સંતોની સભામાં એમ કહી શકે કે આ શ્રીજી એટલે મને ઉપર એટલો વિશ્વાસ કે ધર્મ કોઈ દિવસ લોપાય નહીં સાધુ તરીકેના જે ધર્મો છે પાંચ વર્તમાન એ કોઈ દિવસ લોપાય નહીં અને મને 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 પણ અનુભવ છે કારણ કે હું બહુ નજીક રહ્યો શ્રીજી સ્વામી હાડા ત્રણ વર્ષ ત્યાં રહ્યા બીજે રહેવાનું થયું અહીં આગળ જાજુ રહેવાનું થાય પણ એ બધી બાબતની અંદર ધર્મની અંદર શ્રીજી સ્વામી એટલે એકદમ પાકા સાધુ પાંચ વર્તમાનની અંદર ક્યાંય ચૂકે નહીં ગુરુજીની આજ્ઞા કે નિષ્ઠા ક્યાંય ચૂકે નહીં એવા સાધુ એવા સાધુના આપણને રોજ દર્શન થઈને આજે એમનો જન્મદિવસ છે એટલે એ આપણે ધામધૂમથી ઉજવવો છે અને મહારાજના ચરણોમાં આપણે બધા પછી પ્રાર્થના કરીશું કેક કટિંગ આદિક બધું કરીશું અહીં નૃત્ય કરીશું રાસ કરીશું અત્યારે આપણે મહારાજના પ્રાગટ્ય નિમિત્તે ધૂન કરીએ ધૂન કરીશું આપણે દસ ને દસ સુધી મહારાજનું પ્રાગટ્ય થશે ત્યારે મહારાજના આપણને દર્શન થશે જ્યારે મહારાજ પ્રગટ થવાના હતા ને ત્યારે ભક્તિ માતાને ત્યાં છપ્પયામાં બધા દેવતાઓ આવ્યા હતા અને દેવતાઓ બધા ફરી વળ્યા વિમાનો લઈને અને પછી કોઈને દેખાય નહીં અવતારો આવ્યા અને દેવતાઓ આવ્યા મહારાજે એટલું બધું તેજ છોડ્યું ને આખા બ્રહ્માંડમાં તેજ છવાઈ ગયું પણ મહારાજનું સ્વરૂપ કોઈને દેખાય નહીં ત્યારે એ લોકોએ સ્તુતિ કરી અને સ્તુતિ કરીને ત્યાર પછી મહારાજે કેટલા સમય પછી એ તેજ હંકેલ્યું એમાં આપણે કેટલી ધૂન કરીશું ને ત્યારે મહારાજ તેજ હંકેલશે ને પછી મહારાજ આપણને દર્શન આપશે એટલે મહારાજના પ્રાગટ્ય તરફ આપણે આગળ જવું છે અહીં કથાને પૂર્ણ કરું છું બોલો હરિ કૃષ્ણ મહારાજની શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર આત્મજમ વાસુદેવ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજની જય